હેલો એવરી કેમ છો બધામાં હું હેમંત શાહ તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોનું લર્નિંગ પોકેટની આ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું વેલકમ એવરી ચલો બધા જ બાળકોનું આજના આ સરસ મજાના સેશનમાં સ્વાગત છે અને ઘણા દિવસથી તમે લોકો રાહ જોઈ રહ્યા હતા એક ટોપિકની કે સાહેબ શેષ પ્રમેયવાળા દાખલાઓ અમને ક્યારે ભણાવશો તો ફાઇનલી આજે એ ટોપિક સાથે આજે આપણે આવી ચૂક્યા છીએ એટલે ફાઇનલી યોર વેઇટ ઇઝ ઓવર બરાબર અને આશા રાખું છું બીજી વસ્તુ કે મારો અવાજ તમારા સુધી એકદમ ક્લિયર આવે છે અને ઓડિયો વિડીયો બધું જ પ્રોપર છે તો એ આશા સાથે આજના આ સરસ મજાના સેશનની આપણે શરૂઆત કરીશું બરાબર ચલો તો વધારે હવે આપણે કંઈ સમય લેતા નથી અને સીધા જ ટોપિક ઉપર આવીશું બીજી વસ્તુ બધા જ બાળકોને પહેલાં તો એક મારી નાનકડી રિક્વેસ્ટ છે કે એક વખત તમારી હાજરી પુરાવી દેજો લાઇક બટનથી એટલે અમને ખબર પડે કે ચલો ફાઇનલી બાળકોએ આ સેશનનો લાભ ઉઠાવી લીધો છે બરાબર તો એક વખત જરૂર હાજરી પુરાવજો અને શક્યતા બને તો સેશનને શેર કરજો એટલે મેક્સિમમ વિદ્યાર્થીઓ આ સરસ મજાના સેશનનો લાભ લઈ શકે બરાબર એટલી એક નાનકડી બધાને મારા તરફથી એક રિક્વેસ્ટ છે ટેગલાઇન છે જરૂર એક વખત એને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો કારણ કે આની ઉપર આપણી એક સરસ મજાની હે ને સિરીઝ ચાલે છે કે મારે તમને આખું જ ગણિત ભણાવવાનું છે એમ જ હે ને તો એ બધા જ સેશન તમને યુટ્યુબ પર તો મળશે જોડે જોડે એપ્લિકેશન પર પણ વિથ પીડીએફ સાથે મળી જશે તો એક વખત જરૂર આપણી આ સરસ મજાની એપ્લિકેશનને તમ લોકો ડાઉનલોડ કરી લેજો બરાબર બીજી વસ્તુ છે આ આપણું મિશન જે ચાલે છે મારે તમને આખું જ ગણિત ભણાવવાનું છે તો એ મિશન અંતર્ગત લગભગ મેં ઘણા બધા સેશનો આ ચેનલ ઉપર લઈ લીધા છે જે બાળકો બિલકુલ નવા છે જેમને બિલકુલ ગણિત આવડતું નથી એકડે એકથી ભણવા માંગે છે ચાહે પીએસઆઈની તૈયારી કરે કોન્સ્ટેબલ કરતા હોય સીસીઈ જીપીએસસી રેલવે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હશો જો ગુજરાતી મીડિયમમાં તમારે એક્ઝામ આપવાની છે તો ડેફિનેટલી આ સેશન તમારા માટે છે બરાબર ઇવન યુપીએસસી સી સેટના એસ્પાયરન્ટ્સ પણ કદાચ લેંગ્વેજ બેરિયરમાં તકલીફ પડતી હોય તો આ ગુજરાતીના સેશન થકી સમજી શકે આ ટોપિકને સરસ રીતે સમજી શકશો બરાબર તો એકડે એકથી તમારે શું કરવાનું છે કાં તો ચેનલ ઉપર જાઓ સરસ મજાની પ્લે લિસ્ટ બનાવેલી છે કાં તો એને ફોલો કરવાની શરૂઆત કરી દો અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ત્યાંથી ભણશો તો પણ કંઈ જ વાંધો નથી બરાબર તો ખાસ આ બધા જ સેશન તમને દેખાય છે બધા ઓલરેડી એપ્લિકેશન ઉપર મુકાઈ ગયા છે ચેનલ પર તો મેં ઓલરેડી બધા જ સેશન લાઈવ નેચરલી બનાવેલા છે તો એક વખત ચેનલની પ્લે લિસ્ટને પ્રોપર વિઝિટ કરજો અને જો ઝીરોથી ભણવાનું હોય તો એક એક નંબરથી શરૂઆત કરીને આગળ વધજો બરાબર અને આ આપણું સરસ મજાનું મિશન છે સંપૂર્ણ ગણિત ફ્રી મારે તમને ભણાવવાનું છે અને લગભગ લગભગ આપણે આ મિશનના એન્ડ ઉપર ચાલી રહ્યા છીએ અને ઘણા જલ્દી સમયમાં ટૂંક સમયમાં આ મિશન આપણું પૂરું થશે અને પછી આપણે નવા મિશનની શરૂઆત કરીશું એ છે રીઝનિંગ બરાબર ટૂંક સમયમાં રીઝનિંગ પણ આપણે શરૂઆત કરવાના છીએ ધ્યાન રાખજો બરાબર બીજી વસ્તુ જે લોકોની પણ સીસીઈ ની એક્ઝામ છે એને કહી દઉં થોડા સમય પહેલાં મેં એક સરસ મજાનો સેશન લીધો હતો કારણ કે તમને ખબર છે આવનારા અમુક સમયની અંદર અમુક દિવસોમાં તમારી સીસીઈની એક્ઝામ છે તો એવા સંજોગોમાં છેલ્લી ઘડીએ તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એક્ઝામ સેન્ટર પર શું લઈ જવાનું છે શું નથી લઈ જવાનું તમે શું કરી શકો કેમ પ્લાનિંગ કરી શકો એ બધી ચર્ચા મેં આ સરસ મજાના સેશનમાં કરી છે તો એક વખત આને જરૂર જોઈ લેજો ક્યાંક તમારા પાંચ દસ માર્ક્સ વધી જશે બરાબર અને છેલ્લે આપણી આ સરસ મજાની જે ચેનલ છે એને જરૂર એક વખત સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે આપણા જેટલા પણ સેશન અહીંયા લાઈવ આવશે અથવા તો માનો કોઈ પ્રીમિયર સેશન હશે તો તમને ડાયરેક્ટ નોટિફિકેશન મળશે એટલે તમારું સેશન મિસ ન થઈ જાય તો એક વખત જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર અને આ બધા આપણા અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એના ઉપર પણ તમે અમને ફોલો કરી શકશો ઓકે ચલો તો હવે સમય લેતા નથી અને ફાઇનલી શુભ શરૂઆત કરીએ છીએ રિમાઇન્ડર થિયરમ ખૂબ જ અગત્યનો સિમ્પલ ઇઝી છે એટલું બધું લેવલ પર જવાની જરૂર નથી જેટલું લેવલ જરૂરી છે એનાથી હું તમને એક લેવલ અબોલી જઈશ બરાબર બાકી આ ટોપિક દસ કલાક ભણાવો તોય ઓછું છે એટલો મોટો ટોપિક છે તો આપણે એટલા લેવલ પર જરૂર નથી આપણા લેવલ પર જેટલી જરૂરિયાતની વસ્તુ છે ને એના કરતાં હું એક લેવલ તમને વધારે પીરસીશ એટલે કાલે ઉઠીને કદાચ એટલું લેવલ પણ બને તો આપણા બાળકો પાસે જવાબ હશે ઓકે તો એ બાબતે તમે ટેન્શન લેતા નહીં ચલો તો હવે શુભ શરૂઆત કરીએ છીએ સાહેબ શેષ પ્રમેયની અંદર શું કરવાનું હોય છે ઘણું ઈઝી હોય છે તો એ શરૂ કરતાં પહેલાં તો મારી ઈચ્છા એવી છે કે પહેલાં તો થોડી ભાગાકાર વિધિને સમજવી પડશે આપણે કોને સમજવી પડશે ભાગાકાર વિધિ ચલો સમજો અને ભાગાકાર વિધિ તમે બધા જ જાણો છો ડિવિઝન પ્રોસેસ હે ને અંગ્રેજીમાં કહીએ તો ડિવિઝન પ્રોસેસ આને એક વખત થોડું પહેલાં તો સમજી લઈએ એટલે તમને બધું જ ધીરે ધીરે સમજાતું જશે જોજો ડિવિઝન પ્રોસેસને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ બધાનું આ બાજુ ધ્યાન હવે પેન મૂકી દેજો ધારો કે તમને કોઈ એવું બોલે કે એકસો ને ચાલીસ સોરી એકસો ને બેતાલીસ છે એને તમારે શું કરવાનું છે કેટલા વડે ભાગવાના છે ધારો કે સાત વડે ભાગવાના છે બરાબર ચલો તો આપણે શું કરીએ છીએ સિમ્પલ એકસો ને બેતાલીસ સાત વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો એકસો બેતાલીસ અહીંયા લખીએ છીએ અને સાત અહીંયા લખીએ છીએ યાદ છે બધાને ચલો તો સાત દુ કેટલા આવશે તો તમે કહેશો સાહેબ ચૌદ આવશે વધશે કેટલા ઝીરો ઉપરથી આવશે બગડો હવે બગડો સાત વડે જશે નહીં એટલે ઝીરો મૂકશું તો હવે તો કંઈ થવાનું નથી તો એનો મતલબ એવો થયો કે જ્યારે એકસો બેતાલીસને હું સાત વડે ભાગવાનો પ્રયત્ન કરું છું તો તમે જોજો શું થાય છે આ ઉબર તમને જે વીસ જવાબ મળે છે ને એને આપણે લોકો શું કહીએ છીએ એને કહેવાય છે ભાગફળ શું કહેવાય ભાગફળ અને ભાગફળ માટે અંગ્રેજી શબ્દ છે કોશન્ટ કયો શબ્દ છે કોશન્ટ ધ્યાન રાખજો અહીંયા જે છેલ્લે મારી ભાષામાં કહીએ તો કચરો આ જે વધે છે ને એને કહેવાય શેષ અને શેષ શેષ એટલે એને જ અંગ્રેજીમાં કહેવાય છે રિમાઇન્ડર શું કહેવાય રિમાઇન્ડર બરાબર આ જ છે તમારો શેષ પ્રમેય રિમાઇન્ડર થિયરજો બરાબર એના પછી તમને આ જે સંખ્યા સાત દેખાય છે ને એને આપણે લોકો શુદ્ધ ગુજરાતીમાં કહીએ છીએ ભા જ ક ભા ક શબ્દ સમજજો અથવા તો અંગ્રેજીમાં કેવું હોય તો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ડિવિઝર કાં તો ડિવિઝર કહેવાય અથવા તો આના માટે એક બીજો શબ્દ ફેક્ટર પણ કહેવાય તો પણ ચાલે બરાબર ચલો ભાજક અને આ જે સંખ્યાને તમે ભાગો છો સમજવાનો પ્રયત્ન કરજો આ જે સંખ્યા દેખાય છે ને તો આને આપણે લોકો ગુજરાતીમાં કહીએ છીએ ભાજ્ય ભાજ્ય અંગ્રેજીમાં શબ્દ છે ડિવિડન્ડ બરાબર એટલે પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ ભાજક કોને કહેવાય ભાજ્ય કોને કહેવાય ભાગફળ કોને કહેવાય શેષ કોને કહેવાય તો આ નાનકડા એક્ઝામ્પલથી મારે તમને એ જ બધું સમજાવવાનું છે જે સંખ્યાને ભાગવામાં આવે એને ભાજ્ય કહેવાય જેના વડે ભાગવામાં આવે એને ભાજક કહેવાય છલ્લે જે શેષ વધે છલ્લે જે વધે એને શેષ કહેવાય જે પરિણામ મળે એ આપણું ભાગફળ હશે વિધિ કરીએ છીએ કંઈ પણ જીવનમાં કોઈ પણ વસ્તુ કરીએ તો એના પાછળ ફળની આશા હોય તો આ વિધિ કરીએ છે તો આમાં જે ફળ મળે એને કેવું ફળ કહેવાય એને ભાગફળ કહેવાય દેશી ભાષામાં શું કહેવાય ભાગફળ કહેવાય ધ્યાન રાખજો બરાબર તો એનો મતલબ શું થયો તો એનો મતલબ એવો થયો કે પ્રેક્ટિકલી વિચારીએ તો એકસો બેતાલીસ ખરેખર શું છે તો એકસો બેતાલીસ છે ને આ વીસ ગુણ્યા સાતનો ગુણાકાર છે વત્તા બે છે તો એકસો બેતાલીસને હું આવી રીતે લખી શકું વીસ ગુણ્યા સાત વત્તા બે તમે કહેશો સાહેબ બિન્દાસ લખી શકો તો એનો મતલબ શું થયો તો અહીંયાથી જો એક સરસ મજાનો તમને નિત્ય સમ મળશે તો એકસો બેતાલીસ એટલે આપણા માટે શું છે ભાજ્ય તો ભાજ્ય બરાબર શું થશે તો વીસનો મતલબ થશે ભાગફળ હે ને સાતનો મતલબ શું થશે ભાજક અને બેનો મતલબ શું થશે શેષ તો આવો એક સરસ મજાનો તમને આ બધા વચ્ચે સંબંધ મળશે અને આ સંબંધ કોઈ પણ સંખ્યા માટે કોઈપણ ભાગાકાર વિધિ માટે સત્ય છે કોઈ પણ ભાગાકાર થાય એવું નથી આ ગમે તે કરી શકશો કંઈ વાંધો નથી બરાબર એક હજી એક્ઝામ્પલ આપું ધારો કે હજી કોઈને વિશ્વાસ ન આવે ધારો કે કોઈ મોટું એક્ઝામ્પલ લઈ લઈએ તમને કોઈ બોલે કે સત્યાવીસો એકસઠ છે સમજજો ધારો કે તમારાને શું કરવાનું છે તેર વડે ભાગાકાર કરવાનો છે સમજો તો કેમનું થશે તો એક વખત ફટાફટ ચેક કરીએ ચલો તો કેટલા આવશે બોલો તો તમે કહેશો સાહેબ સત્યાવીસ દુ છવ્વીસ આવશે વધશે કેટલા એક ઉપરથી આવશે છ તેર એકા તેર વધશે કેટલા ત્રણ ઉપરથી આવશે એક તેર દુ કેટલા છવ્વીસ વધશે કેટલા પાંચ બસ પતી ગયું રોકાઈ જાઓ તો એનો મતલબ આ પાંચ છે એને શેષ કહેવાય તેરને ભાજક કહેવાય જે સંખ્યાને તમે ભાગો છો એને ભાજ્ય કહેવાય ભાજ્ય અથવા તો સંખ્યા ઉપર જે મળે એને શું કહેવાય ભાગફળ કહેવાય એટલે ખરેખર તમને આ જે સત્યાવીસોને એકસઠ દેખાય છે ને એ ખરેખર સત્યાવીસો ને એકસઠ છે શું ખબર તો સત્યાવીસો એકસઠ એ ખરેખર શું છે ખબર આ બંનેનો ગુણાકાર વધતા શેષ છે એટલે કે બસો બાર ગુણ્યા આ બંનેનો ગુણાકાર વધતા શેષ શેષ કેટલી પાંચ ચલો આટલી વાત તો મારા હિસાબે બધાને ક્લિયર છે અને એકદમ ઇઝી છે બોલો આટલી વાત ક્લિયર છે બધાને તમે કહેશો હા સાહેબ ડન 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 આટલું તો અમને સરસ રહે એટલે આના થકી મારે તમને તો પહેલાં એ સમજાવવાનું છે ભાજ્ય કોને કહેવાય ભાગફળ કોને કહેવાય શેષ કોને કહેવાય અને ભાજક કોને કહેવાય કારણ કે એક્ઝામમાં આના ઉપરથી બેઠા દાખલાઓ પૂછાય છે એટલે પહેલાં તો આ ખબર હોય ને તો તમે આરામથી ગણી શકશો બરાબર ચલો હવે બધાનું આ બાજુ ધ્યાન જોજો એના પછી સૌથી જ અગત્યની આપણે એક સરસ મજાની વાત કરવાના છીએ સમજો બધાનું આ બાજુ ધ્યાન શેષ શેષ કેવી રીતે મળે એકદમ ઈઝી છે બરાબર સમજો બરાબર હવે ધારો કે એક સંખ્યા હું લખું છું સપોઝ આપણે લખીએ છીએ પંચાવન સમજજો હવે પંચાવનને ધારો કે આપણે કેટલા વડે ભાગીએ છીએ ખબર પંચાવનને ધારો કે હું છ વડે ભાગું છું સમજો પંચાવનને ધારો કે હું છ વડે ભાગવાનો પ્રયત્ન કરું છું સમજજો તો આ કેસમાં મારી શેષ કેટલી વધશે તો આમાં તો તમે જોતાં જ કહી દેશો કે સાહેબ આનામાં શેષ કેટલી વધશે સમજો કેટલી શેષ વધશે તો પંચાવનને જો આપણે છ વડે ભાગીએ બધાનું આ બાજુ ધ્યાન બહુ સરળ છે તો છ છ નવા કેટલા થશે નવ છંગ ચોપન થશે તો તમે કહેશો શેષ સાહેબ એક વધશે તો મારી શેષ છે ને એ ખરેખર એક ભાગી નાખે સમજો એને છ વડે ભાગવાના છે બરાબર તો ધારો કે તમને ખબર છે કે જનરલી આ જે જવાબ આવે એ પંચાવન કરતા નાનો હોવો જોઈએ આપણે પણ જાણીએ છીએ તમે પણ જાણો છો હું પણ જાણું છું પણ ધારો કે મોટો લઈ લઈએ તો તો નવની જગ્યાએ ધારો કે દસ લઈ લઉં તો શું થાય તો દસ ગુણ્યા છ કેટલા થશે સાહીઠ થશે અને આ જે સાહીઠ આવશે ને એને આમાંથી વાત કરવાના તો ખરેખર તમારી જે શેષ વધશે ને એ ઓછા પાંચ વધશે જોજો સમજજો શેષ કેટલી વધશે ઓછા પાંચ વધશે તો એનો મતલબ એવો થયો કે જ્યારે હું પંચાવનને છ વડે ભાગીશ ને તો મારી શેષ જો એક પણ વધે અને જો તમારે ઋણ શેષ જોઈએ ને આને કહેવાય નેગેટિવ રિમાઇન્ડર

તો તમારે શું કરવાનું તો ઋણ શેષને ધન શેષમાં ફેરવવા માટે શું કરાય ખબર એની અંદર જે પણ શેષ ઋણ આવે ને એની અંદર ભાજકને ઉમેરી દેવાનો તો ઓછા પાંચ ધારો કે તમારી શેષ આવી તો ઋણ શેષ તો ચાલે નહીં તો ઋણ શેષની અંદર આપણે છ ઉમેરી દેશું એટલે ઓછા પાંચ વત્તા છ કરશું ને એટલે તમને એક મળશે સમજ્યા આનો ફાયદો છે ને તમને ગણતરીમાં થશે હે ને એટલે એનો મતલબ એવો થયો કે કોઈ પણ સંખ્યાને કોઈ બીજી સંખ્યા વડે ભાગવામાં આવે ને તો જનરલી તમને બે શેષ મળે એક ધન શેષ મળે અને એક ઋણ મળે ધ્યાન રાખજો કોઈ પણ સંખ્યા લઈ લો એક્સ વાયઝેડ ધારો કે હું આ બાજુ ધ્યાન આપો ધારો કે હું એકસો ને ચાર સત્તર વડે ભાગું છું તો આમાં શેષ કેટલી મળશે ખબર તો આની આમ તો શેષ એક જ મળે પણ આપણે આને બે શેષમાં લખી શકીએ તો પહેલી શેષ કેટલી આવશે ખબર તો સત્તર છંગ એકસો બે તો તમારી શેષ આવશે બે અને જો તમારે આને ઋણ શેષમાં લખવું હોય તો આને ઓછા પંદર પણ લખી શકાય કેટલા લખી શકાય ઓછા પંદર પણ લખી શકાય મારી વાત તમને સમજાય છે કાં તો વધતા બે શેષ બોલો કાં તો ઓછા પંદર બોલો બંનેનો મતલબ સરખો થાય ધનમાંથી ઋણ અને ઋણમાંથી ધન શેષ પહેલાં તો તમને મેળવતા આવડે ખૂબ જ જરૂરી છે ને ઘણું સરળ છે બરાબર ધન શેષ આવે ઋણમાં મેળવવી હોય તો એમાંથી ભાજકની વાત બાકી કરવાની બરાબર અને જો ઋણ શેષ આવે અને જો ધન મેળવવી હોય તો એમાં તમારે ભાજકને ઉમેરી દેવાનો વાત પૂરી બીજું કંઈ વિચારવા જેવું નથી આમાં ચલો પહેલાં આટલી વાત બધાને ક્લિયર છે ડન તમે કહેશો હા સાહેબ એકદમ ક્લિયર છે જોજો જો સમજજો હવે થશે કે હું સમજવાનો પ્રયત્ન કરજો ઘણું ઈઝી છે ચલો ધારો કે આ એકસો ચાર છે હવે એની અંદર હું ધારો કે બીજી સંખ્યા ઉમેરું છું કેટલી ખબર સિક્સટી નાઇન હવે આ બંને સંખ્યાના સરવાળાને મારે શું કરવાનું છે ખબર સત્તર વડે ભાગવાનું છે અને કેટલી શેષ વધે ને એ મારે શોધવાનું છે સમજો બહુ ઈઝી છે બંને સંખ્યાના સરવાળાને મારે સત્તર વડે ભાગવાનું છે અને કેટલી શેષ વધશે ને એ હું શોધીશ તો જો ઘણા બાળકો શું કરશે આ બંનેનો સરવાળો કરીને પછી સત્તર વડે ભાગે અને શેષ શોધે સાચું છે ખોટું નથી હું સો ટકા એની સાથે એગ્રી છું સાચું જ છે બરાબર પણ જો એવું ન કરવું હોય તો તમે શું કરી શકો ખબર બંને ઇન્ડિવિજ્યુઅલ પાર્ટની શેષ મેળવો તો ચાલે તો જો હું શું કરીશ એકસો ચારને જો સત્તર વડે ભાગીએ ને તો શેષ કેટલી વધે તો સત્તર છંદ એકસો બે એટલે વધતા બે શેષ વધશે તો ઉપર વત્તા બે લખી દો પછી આ સત્તરને આ સિક્સટી નાઇનને સત્તર વડે ભાગો તો સત્તર ચોક અડસઠ આવે તો અહીંયા સેસ કેટલી વધે વધતા એક વધે હવે સરવાળો છે ને તો આ બંનેને તમારે શું કરવાની ઉમેરી દેવાની તો ખરેખર તમારો સેસ કેટલી આવશે ખબર ત્રણ આવશે એટલે ઇન શોર્ટ આ તમારો જવાબ કે આ બંનેના સરવાળાને જો હું સત્તર વડે ભાગીશ ને તો ખરેખર મારી સેસ કેટલી વધશે ત્રણ વધશે હવે તમારે ઈચ્છા થાય ચેક કરવું હોય તો જો તમે યુ કેન ઇવન ક્રોસ ચેક તમે ક્રોસ ચેક કરી શકો શું કઈ રીતે તો બંનેનો સરવાળો કરો તો સિક્સટી નાઇનમાં એકસો ચાર ઉમેરશો ઉત્તમ કહેશો સાહેબ એકસો ને આવશે આવશે અને એકસો તોતેરને જો સત્તર વડે ઉમેરવામાં ભાગવામાં આવે તો પણ જોઈ શકો તમારી શેષ કેટલી આવશે ત્રણ આવશે મારી વાત સમજાય છે તો આનો ફાયદો તમે લોકો લઈ શકો છો ડેફિનેટલી લઈ શકો છો આમાં કંઈ જ ખોટું નથી મારી વાત તમને સમજાય છે તો આ રીતે તમે શું કરી શકો ડાયરેક્ટલી શેષ શોધી શકો ઘણી વખત પૂછશે કે આ બંને સંખ્યા આ સંખ્યા આપી દે અને એવું કહેવામાં આવે કે આ સંખ્યાને જો સત્તર વડે ભાગવામાં આવે તો શેષ શોધો તો તમારી પાસે બે બે રસ્તા છે કાં તો શું કરો કાં તો શું કરો બંનેને ઉમેરીને તમે સત્તર વડે ભાગો તો પણ ચાલે અથવા તો ઇન્ડિવિજ્યુઅલી ભાગીને જે શેષ મળે ને એને ઉમેરી દો તો પણ ચાલે એ હોય ના વાત મારી વાત સમજાય છે બહુ ઇઝી છે જો આપણે લેશું ઘણા બધા એક્ઝામ્પલ લેવાના છે એટલે તમને ધીરે ધીરે બધું ક્લેરિફિકેશન મળશે જો જો સમજજો નેક્સ્ટમાં એક હજી ઉદાહરણ લઉં છું બધાનું આ બાજુ ધ્યાન ધારો કે આપણે લખીએ છીએ બધાનું આ બાજુ ધ્યાન હું લખું છું એકસો ને ઓગણત્રીસ સમજો વધતા ધારો કે આપણે લખીએ છીએ કેટલા ખબર પંચાણું સમજવાનો પ્રયત્ન કરજો વત્તા ધારો કે હું લખું છું એકસો ને પંદર બરાબર અને વત્તા ધારો કે આપણે લખીએ છીએ કેટલા લખીએ છીએ ખબર સપોઝ એટી થ્રી બરાબર આ બધી સંખ્યાને એવું કહેવામાં આવે કે આખી સંખ્યાને જો સોળ વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધશે તો તમારી પાસે બે ચોઈસ કાં તો બધાનો ફટાફટ સરવાળો કરી નાખો અને શેષ મેળવો તો પણ ચાલે અને એવું ન કરવું હોય તો મેં થોડી વાર પહેલાં કીધું એ પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલ ભાગની શેષ મેળવી લો તો પણ ચાલે ચાલે તમે કહેશો હા સાહેબ ચલો તો મેળવીએ એકસો ને ઓગણત્રીસને સોળ વડે ભાગીએ તો તમે જાણો છો કે સોળ અઠા એકસો ને અઠ અઠ્યાવીસ થાય તો તમારી શેષ વધશે વત્તા એક તો ઉપર લખી નાખો વત્તા એક જોજો બહુ ઇઝી છે હવે પંચાણું ને સોળ વડે ભાગો તો સોળ છંગ છન્નું થાય એટલે શેષ તમારી જો બે આવશે કાં તો તમે ઓછા એક લખો તો પણ ચાલે અને એવું ન કરવું હોય તો વધતા પંદર લખો તો પણ ચાલે પણ મને એટલી ખબર પડે વધતા પંદર લખવા જશું ને તો થોડીક ગણતરી મોટી થઈ જશે બાકી પંદર પણ સાચું છે કારણ કે સોળ પંચા એસી તો જો ધન શેષ વિચારશો તો પંદર આવશે અને જો ઋણ વિચારશો તો સોળ છંગ છન્નું તો એક વધારે લેવાઈ ગયા તો તમારી શેષ ઓછા એક આવે અને ઓછા એકનો મતલબ જ ખરેખર થાય ચાલે આવું કરી શકાય કંઈ ખોટું નથી સેમ બે સમજો એકસો ને સોળ વડે વાગીએ તો ચલો સોળના ગડિયામાં સોળ સત્તા એકસો બાર શેષ કેટલી વધે ત્રણ તો અહીંયા લખવાની વધતા ત્રણ ક્લિયર સેમ વે સોળ પંચા એસી વધે કેટલા ત્રણ તો વધતા ત્રણ પતી ગયું તો જવાબ રેડી છે બરાબર હવે તમને એવું કહે છે કે તમારી કુલ શેષ શોધો તો સરવાળો છે તો બધી શેષનો તમારે શું કરવાનો ફટાફટ સરવાળો કરી નાખવાનો ચલો તો સરવાળો કેટલો થશે જો ત્રણ ને ત્રણ છ ને એક સાત સાત માંથી એક જશે તો સાતમાંથી એક જશે તો તમારો જવાબ આવશે છ પૂરું જો હું ઓછા એક લઉં તો હવે કોઈ મને પ્રશ્ન કરે કે સાહેબ ભતા પંદર લઈને કરશો તો તો પણ જવાબ એ જ આવશે જો પંદર ને એક સોળ 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 ને છ કેટલા બાવીસ તો બાવીસ શેષ તો વધે નહીં કારણ કે તમે જાણો છો કે શેષનું મૂલ્ય છે ને એ હંમેશા કેવું હોવું જોઈએ કેવું હોવું જોઈએ નાનું હોવું જોઈએ કોના કરતા ભાજક કરતા શેષ તો ભાજક કરતા ઓછી ને ભાઈ કાં તો ઝીરો હોય કાં તો એના કરતાં ઓછી હોય સમજ્યા એટલે શેષનું મૂલ્ય સોળ કરતા નાનું હોવું જોઈએ તો શેષ બાવીસ તો પોસિબલ નથી તો ધારો કે હું વધતા લઈને ચાલું તો મારી શેષ બાવીસ આવે પણ બાવીસ ચાલે નહીં તો બાવીસને પાછા સોળ વડે ભાગો તો ખરેખર તમારી શેષ કેટલી વધશે છ વધશે જોઈ લો સેમ આન્સર આવે એનાથી જવાબમાં કંઈ ફરક ન પડે મારી વાત સમજાય છે હું તમને શું કહેવા માંગુ છું બસ આજ તમારે ખાસ સમજવાનું છે જે બાળકને આ વસ્તુ આવડી જશે ને એ પ્રશ્નને એકદમ ઇઝીલી ગણશે હું તમને ગેરંટી આપું છું અને આજ તમારો શેષ પ્રમેય છે જો તો સમજવાનો પ્રયત્ન કરજો આ સરવાળાની વાત થઈ આવી જ વાત છે થાય ખબર આવી જ વાત ગુણાકારમાં પણ થાય સમજો બરાબર હવે હું તમને ગુણાકારનું એક્ઝામ્પલ આપું છું જો 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 સમજવાનો પ્રયત્ન કરજો આ ઝીણા ઝીણા બધા પ્રશ્નો છે ને એનાથી તમારા કન્સેપ્ટ ક્લિયર થશે અને એ લેવલ પર બધું સમજાવું છું ને તમને ક્યાંય નહીં મળે આખા યુટ્યુબ પર ગુજરાતી મીડિયમમાં ગોતી લેજો આ વસ્તુ ક્યાંય નહીં મળે જે હું તમને સમજાવું છું સેન્ટરની ભરતીઓમાં મળશે હિન્દી ઇંગ્લિશ મીડિયમમાં કારણ કે ત્યાં તો આવું જ બધું લેવલ આવે છે ને ત્યાં ભણાવવું જ પડે બરાબર હા હું ગુજરાતીમાં ભણાવવાનો એક સરસ પ્રયત્ન કરું છું આ જ વસ્તુને જોજો સમજો હવે ધારો કે હું સંખ્યાઓ લખું છું બીજી થોડીક વધારે લખીએ છીએ એકસો ને ચોવીસ સમજો ગુણિયા ધારો કે લખીએ છીએ આપણે કેટલા એકસો ને એકસો તો લખીએ કે કેટલા લખીએ ઓગણીસ લખીએ છીએ ચાલો ગુણિયા લખીએ છીએ હજી એક સંખ્યા લખી દો હું લખું બસો ને સત્યાવીસ આ ત્રણે ત્રણના ગુણાકારને એવું કહેવામાં આવે કે સત્તર વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધે એવું તમારે શોધવાનું છે ત્રણે ત્રણના ગુણાકારને સત્તર વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધે એવું તમારે શોધવાનું છે તો હવે જો જો ગુણાકાર કરવા જશો તો ગાંડા થઈ જશો તો આવું કરાય નહીં તો મેં તમને ઉપર જે રીત શીખવાડીને એ સેમ રીત ઇન્ડિવિજ્યુઅલ પદને શું કરો એક એક ઇન્ડિવિજ્યુઅલની શેષ શોધતા જાઓ અને ગુણાકાર છે તો પછી આપણે શું કરશું એમનો ગુણાકાર કરી નાખશું એનાથી કંઈ ફરક પડશે નહીં સમજવાનો પ્રયત્ન કરો ઘણું ઈઝી છે બરાબર ઓકે ચલો તો સત્તર વડે ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ જોજો તો સત્તરના ઘડિયામાં તમે જાણો સત્તર સત્તા એકસો ઓગણીસ તો શેષ કેટલી વધે વધતા પાંચ વધે બરાબર સત્તર એકા સત્તર તો અહીંયા શેષ વધશે બે સત્તરનો ઘડિયો બોલે છે સત્તર એકા સત્તર વધે કેટલા પાંચ ઉપરથી આવશે સાત એટલે સત્તાવન તો સત્તર તેરી એકાવન તો વધશે કેટલા છ ક્લિયર થઈ ગયું વાત બસ બતી ગયું જો જવાબ બિલકુલ તમારો રેડી છે થઈ જાય ચલો તો હવે આની શેષ કેટલી આવશે તો જો હવે આની ફટાફટ આપણે શેષ ગોતી લઈએ તો ફટાફટ હવે ગુણાકાર કરવાનો કારણ કે બધામાં ગુણાકાર છે એટલે શું કરવાનો જેટલી પણ શેષ આવે બધાનો ગુણાકાર ચલો તો પાંચ દુ કેટલા થશે દસ અને દસ ગુણ્યા છ કેટલા થશે સાહીઠ પણ શેષ સાહીઠ હોઈ શકે નહીં તો જે ગુણાકાર આવશે એને પાછું સત્તર વડે ભાગશું તો તમારો જવાબ કેટલો આવે સત્તર તેરી એકાવન તો વધેલી કેટલી શેષ હશે નવ તમારી શેષ વધશે પૂરું જવાબ સીધો જવાબ કંઈ કરવાની જરૂર નથી શું તમને મારી વાત સમજાય છે ક્લિયર છે એકદમ ઇઝી છે બસ ખાલી અને શાંતિથી પ્રેમથી સમજતા જાઓ બીજું આમાં કંઈ નથી હે ને ચલો હજી એકાદ બે એક્ઝામ્પલ આપણે લઈએ છીએ બધાનું આ બાજુ ધ્યાન જોજો સમજજો સપોઝ ધારો કે હું લખું છું આ જ એક્ઝામ્પલ લઈએ ચલો એને ગુણાકારમાં લઈએ એકસો ઓગણત્રીસ લઈએ છીએ ગુણ્યા પંચાણું લઈએ છે જોજો હે ને ગુણ્યા એકસો ને પંદર લઈએ છીએ અને ગુણ્યા સપોઝ હું લઈ લઉં છું બ્યાસી બરાબર આ આખાના ગુણાકારને ધારો કે આપણે કેટલા વડે ભાગવું છે સોળ વડે ભાગવું છે તો કેટલી શેષ વધે એ તમારે શોધવાનું છે સમજો સેમ રીત જોજો સમજો શું કરીશું ચલો તો સોળ વડે ભાગવામાં આવે તો તમે જાણો છો સોળ અઠા એકસો અઠ્યાવીસ તો વધતા એક શેષ વધશે અહીંયા શેષ કેટલી વધશે તો સોળ પંચા એંશી કાં તો વધતા પંદર લખો કાં તો ઓછા એક લખો મારી ઈચ્છા ઓછા એક લખવાની છે ઓકે ચલો સોળ સોળ વડે ભાગશું તો સોળ સત્તા એકસો બાર તો શેષ વધશે અહીંયા તમારી ત્રણ જોજો અહીંયા સોળ પંચા એંશી તો શેષ તમારી વધશે બે આટલી વાત તો બધાને ક્લિયર છે તમે કહેશો હા સાહેબ એકદમ ક્લિયર છે ચલો તો હવે ફાઇનલી આપણી શેષ કેટલી થશે બધાનું આ બાજુ ત્યાં બહુ મજા આવશે ગુણાકાર કરો ફટાફટ તો ત્રણ દુ છ એકા છ એકા છ પણ કેવી શેષ વધશે ઓછા છ વધે પણ તમે જાણો છો કે શેષ ઓછામાં હોઈ શકે નહીં તો એને ધનમાં ફેરવવા માટે શું કરવાનું તો એમાં તમારો આ જે ભાજક છે ને ઉમેરી દેવાનો વાહ તો સરસ મજાનો જવાબ આવશે દસ પૂરું આ તમારો જવાબ હોય ના વાત જો આ બધું બેસિક છે બહુ ઇઝી છે બસ ખાલી આને સમજો તમે બીજું કંઈ કરવાની જરૂર નથી બોલો ક્લિયર છે તમને મારી વાત ડન ઓકે ચલો સરસ તો આ રીતે તમે બધી ગણતરીઓ કરી શકશો બીજું આમાં કંઈ ટેન્શન લેવાની જરૂર નથી તો આ રીતના દાખલાઓ શક્યતા ઓછી મને નથી લાગતું કે આટલું એક્સ્ટ્રીમ લેવલનું તમને પૂછે તમને જે દાખલાઓ પૂછશે ને એ હું તમને આગળ સમજાવું છું તમારું લેવલ તો એટલું જ છે પણ આ બધું તમે સમજશો ને તો આગળની બધી વસ્તુઓ છે ને એ તમારા માટે ઘણી સરળ થઈ જશે બરાબર તો આ પછી આ રીતના ગમે ત્યારે સરવાળાવાળા ગુણાકાર વાળા દાખલાઓ આવે ને એને આપણે હંમેશા આ રીતે ટેકલ કરવાનો પ્રયત્ન કરશું બરાબર પ્રશ્ન કેવો આપશે આવી સંખ્યા આપી દેશે અને એમ કહેશે કે આને સોળ વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધશે તમારો જવાબ આવશે દસ ઓકે આ ગુણાકાર આપી દે સત્તર વડે ભાગવામાં આવે તો કેટલી શેષવત છે ઇન શોર્ટ ભાગાકાર ઉપર જો તમારો સારો કમાન્ડ હશે ને તમે આરામથી ગણી લેશો મને પૂરો વિશ્વાસ છે હવે કદાચ ધારો કે આનો જવાબ જો ધન આવે તો તો ટેન્શન નથી પણ ધ્યાન ખાલી એ રાખવાનું ધન જવાબ આવે ને તો જે જવાબ હોય ને એ સોળ કરતા નાનો હોવો જરૂરી છે જો મોટો આવે તો એને ફરીથી સોળ વડે ભાગવાનો ક્લિયર ઓકે ડન ચલો તો આટલી વાત મારી તમને બધાને સમજાઈ ગઈ હવે કદાચ બાળક પ્રશ્ન કરે મને અહીંયા જો એક વખત એક બાળકે બહુ સરસ પ્રશ્ન કર્યો તો કે સાહેબ અહીંયા તો શેષ ધારો કે ઓછા છ આવી તો તમે સોળ ઉમેરી દીધા ન કરે નારાયણને સાહેબ અહીંયા ધારો કે હજી બે બે હોય તો તો કેટલા થાય છ છ દુ બાર બાર દુ ચોવીસ થાય તો તો ઓછા ચોવીસ થાય તો અમે શું કરીશું ધારો કે શેષ ઓછા ચોવીસ આવી તો શું કરશું તો તમે સમજો હવે આની અંદર જો સોળ ઉમેરશો ને તો પણ ઋણ જ રહેશે તો સોળ ઉમેરવાથી ધન તો તમારે વિચારવાનું કે આમાં હું કેટલી વાર સોળ ઉમેરીશ ઓછામાં ઓછા તો ધન થઈ જશે તો હું સોળ નહીં ઉમેરું સોળની જગ્યાએ સોળના બમણા બત્રીસ ઉમેરી દઈશ તો સોળના બમણા બત્રીસ ઉમેરી દઈશું ને હ તો મારો જવાબ કેટલો આવશે આઠ ક્લિયર છે ડન છે મારી વાત તમને સમજાય છે એકદમ ઈઝી છે ઓકે ચલો હવે જોજો સમજવાનો પ્રયત્ન કરજો આપણે હજી થોડી નાનકડી હજી સારી એવી વાતો કરવાના છીએ જોજો બધાનું આ બાજુ ધ્યાન બધાનું આ બાજુ ધ્યાન ધારો કે હું તમને એમ કહું છું કે કોઈ એક સંખ્યા એન છે કોઈ એક સંખ્યા એન છે બરાબર એને ધારો કે હું બાવીસ વડે ભાગું છું અને ધારો કે મારી શેષ છે ને એ પાંચ વધે છે કેટલી વધે છે પાંચ વધે છે આવું પ્રશ્નમાં કહી દે કોઈ એક સંખ્યાને બાવીસ વડે ભાગવાથી શેષ પાંચ વધે છે આવો પ્રશ્નમાં તમને આવું પહેલું વાક્ય આપે હવે એવું કહી કે તમને આ સંખ્યાના પાંચ ગણાને કેટલા ગણાને પાંચ ગણાને જો બાવીસ વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધે સંખ્યા એ જ રાખવાની પણ એના પાંચ ગણા કરવાના તો કેટલી શેષ વધશે તો ગણું ઈઝી છે તો તમારે શું કરવાનું જો સંખ્યા એનની જગ્યાએ પાંચેન કરવાના છે તો પાંચેનને જો બાવીસ વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધશે તો કોમન સેન્સ છે કે જો સંખ્યાના તમે પાંચ ગણા કરશો ને તો શેષ પણ તમારી પાંચ ગણી થશે શું તમને મારી વાત સમજાય છે હં તો તમારી શેષ છે ને એ પણ પાંચ ગણી થઈ જશે તો ખરેખર તમારી શેષ કેટલી થશે જૂની પાંચ છે તો નવી પાંચ ગુણ્યા પાંચ પચીસ થાય પણ તમને ખબર છે પચીસ તો ચાલે નહીં કારણ કે આપણી પાસે જે ભાજક છે ને એ તો પચીસ કરતાં નાનો છે તો આને તમારે શું કરવાનું બાવીસ વડે ભાગી નાખવાનું તો ખરેખર તમારી શેષ કેટલી વધશે ત્રણ તમારી શેષ વધશે બસ પતી ગયું જો આવા બધા પ્રશ્ન પૂછાઈ ગયેલા છે ને પૂછાશે સાંભળી લેજો ઓકે હવે ધારો કે હું બીજો એક પ્રશ્ન કરું આ તો પાંચ ગણા કર્યા હવે ધારો કે તમને પાંચ ગણાની જગ્યા એમ કે સંખ્યાના વર્ગને એનના વર્ગને બાવીસ વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધે એવું તમને પૂછે સંખ્યાને બાવીસ વડે ભાગવામાં આવે તો શેષ પાંચ વધે છે તો સંખ્યાના વર્ગને જો બાવીસ વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધશે તો આવા સંજોગોમાં તમારે શું કરવાનું તો તમારી જે શેષ આવે છે ને હા તો જૂની શેષ કેટલી છે શેષનો પણ તમે જાણો છો કે પચીસ શેષ આવે નહીં કારણ કે શેષનું મૂલ્ય તો બાવીસ કરતા નાનું હોવું જોઈએ તો આને ફરીથી બાવીસ વડે ભાગી દેવાના તો તમારી શેષ કેટલી વધશે ત્રણ વધશે ક્લિયર છે શું તમને મારી વાત સમજાય છે બહુ ઇઝી છે ને આવું એટલે કરીએ છીએ થોડું સમજવાનો પ્રયત્ન કરો થોડી વાર પહેલાં મેં તમને સમજાવ્યું છે હે ને એનના વર્ગનો મતલબ એન ગુણ્યા એન થાય તો એન ગુણ્યા એનને બાવીસ વડે ભાગીએ તો તમે જાણો છો જો એનને બાવીસ વડે ભાગો તો શેષ કેટલી વધે છે પાંચ વધે છે તો આને પાંચ વડે ભાગશો તો આને બાવીસ વડે ભાગશો તો પણ પાંચ વધશે અને ગુણાકાર છે એટલે પચું પચું પચીસ થશે રીઝન સમજો ગોખવાનું નથી ખાલી સમજણ કેળવો આવું એટલે કરીએ છીએ સમજાય ગણાને થાય કે સાહેબ આવું કરો છો શા માટે તો આના પાછળની વાત મેં તમને ઓલરેડી આગળ આ સમજાવી દીધું ને ગુણાકારમાં હં બસ એ જ વસ્તુ આપણે અહીંયા એપ્લાય કરીએ છીએ તો સંખ્યાના વર્ગને પૂછે અથવા તો તમને શું પૂછે આવું પૂછે કે સંખ્યાના પાંચ ગણાને દસ ગણાને તો હવે તમને આ રીતની મેટર કરતાં આવડવી જોઈએ જેટલું જેવું સંખ્યામાં કામ કરો ને એવું કામ તમારામાં કરવાનું ક્લિયર ડન ઓકે ચલો તો આશા રાખું છું કે તમને મારી આટલી વાત બહુ સરસ રીતે સમજાઈ ગઈ હવે થોડી વધારે વસ્તુ ક્લેરિફિકેશન તમને કેમ મળશે ખબર જેમ જેમ દાખલા ગણશું ને એમ એમ વધારે મજા આવશે બરાબર તો લગભગ એક લેવલ પર થોડું ક્લેરિફિકેશન થોડી તમને દિશા મળી ગઈ છે કે આ રીતે શેષ પ્રમયના દાખલાઓ આવે ને તો આને આપણે આ રીતે ટેકલ કરવાના છીએ એક તમને નાનકડી દિશા મળી છે હજી ક્લેરિફિકેશન અલગ લેવલ પર જેમ જેમ દાખલા ગણશું એમ એમ વધારે સમજાતું જશે ઓકે ચલો તો હવે વધારે સમય લેતા નથી મારી ઈચ્છા છે કે આવીએ પહેલા દાખલા પર થોડીક દાખલાની પણ શુભ શરૂઆત કરીએ હે ને ચલો વાો પહેલો જ દાખલો બરાબર સમજો બહુ મસ્ત પ્રશ્ન છે પેલો જુ કહી ભાજક કેટલો કહે છે ભાજક ભાજક એકસો વીસ ભાગપળ કેટલો સત્યાવીસ શેષ કેટલી સડસઠ તો શું કીધું છે ભાજ્ય શોધો શું વાત છે તો તમે બધા જાણો છો ડાયરેક્ટ લખવાનું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ તો ભાજ્ય ભાજક એકસો વીસ ભાગફળ કેટલો સત્યાવીસ અને વત્તા શેષ તો શેષ કેટલી છે સડસઠ બોલો ક્લિયર છે તમે કહેશો સાહેબ હા ચલો ફટાફટ શું કરીએ ગુણાકાર સરવાળો કરી નાખીએ આ બંનેના ગુણાકારમાં મીંડું આવશે હે ને બારનો ઘડિયો બાર સત્તા ચોર્યાસીનો ચોકડો વધી આઠ બારધુ ચોવીસને આઠ કેટલા બત્રીસસો ચાલીસ અને બત્રીસસો ચાલીસમાં સડસઠ ઉમેરી દો તો સીધો જવાબ આવશે કેટલા બત્રીસ તેત્રીસ તેત્રીસો ને સાત એકદમ ઇઝી ઓકે ચલો લેટ્સ મું વધીએ છીએ આગળ નવા પ્રશ્ન તરફ જોતા જજો ભાગાકારની વિધિમાં ભાજક ભાગાકારની વિધિમાં જે ભાજક છે ને એ ભાગફળ કરતાં પંદર ગણો છે ઓકે ભાજક છે ને એ પંદર ગણો છે પંદર ગુણ્યા ભાગફળ ઓકે ડન અને બીજું શું કીધું છે અને શેષ કરતા ત્રણ ગણો છે એટલે બે વસ્તુ છે ભાગફળ કરતા પંદર ગણો અને ભાજક છે ને એ શેષ કરતા ત્રણ ગણો છે એટલે શેષ ગુણ્યા ત્રણ ઓકે આવા બે સંબંધ આપ્યા છે હવે શેષ તમને કેટલી આપી છે ચાલીસ વાહ જો શેષ તમને આપી દીધી છે ચાલીસ તો એક કામ કરીએ જો ચાલીસ શેષને આમાં મૂકું તો ભાજક કેટલો મળે તો શેષના ત્રણ ગણા એટલે એકસો વીસ મળે હવે આ ભાજકની કિંમત અહીંયા મૂકી દઈએ તો આ ભાજપની જગ્યાએ હું એકસો વીસ મૂકું તો આ પંદર છેદમાં આવશે તો ભાગફળ કેટલો મળશે તો તમે કહેશો સાહેબ એકસો વીસના છેદમાં કેટલા આવશે પંદર આવશે એટલે તમારો ભાગફળ થશે આઠ તો પ્રશ્નમાં કીધું શું છે ભાજ્ય શોધો વાહ સેમ આગળનો દાખલો બહુ જ સરસ મજાનો પ્રશ્ન છે આ તમને જે દેખાય છે ને દાખલો એ તમારા સીસીનું લેવલ છે આ લેવલ છે એક્ઝેક્ટ આ લેવલના પ્રશ્ન બનશે હે ને સમજજો હા બસ પતી ગયો તમારો જવાબ રેડી છે ચલો તો ભાજ્ય કેવી રીતે મળે તો ભાજ્ય કેવી રીતે મળે ભાજક અને ભાગફળનો ગુણાકાર કરો એકસો વીસ ગુણ્યા આઠ અને એમાં શેષ ઉમેરી દેવાની છે ચાલીસ તો કેટલા બાર અઠા છન્નું એટલે કે નવસો સાહીઠ એની અંદર ચાલીસ ઉમેરી દો તો સરસ મજાનો એક હજાર જવાબ તો દાખલા તો આમ સન 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 થઈ જશે દાખલા ગણવામાં કંઈ વાર નહીં લાગે મેઇન વસ્તુ છે એની બેસિક જે મેં તમને બહુ ડિટેલમાં સમજાવી છે ઓકે વધીએ છીએ ત્રીજા દાખલા પર બીજું આમાં મગજ નથી ચલાવવાનું જેને ઓછું સમજાઈને એણે ઘડીએ બે વખત આ સેશનને જોવો પડશે ને તો જ આવડશે એક વારમાં નહીં આવડે હજી કહી દઉં છું પહેલેથી બરાબર હા બહુ શાંતિથી સમજો એક સંખ્યાને આઠસો નવ્વાણું વડે ભાગતા સંખ્યા એટલે કે એન સમજો એક સંખ્યા છે એન એને આઠસો ને નવ્વાણું વડે ભાગવામાં આવે છે તો તમને શું કહે છે ખબર શેષ કેટલી વધે છે ત્રેસઠ વધે છે તો પ્રશ્નમાં એવું કીધું છે કે સંખ્યાને ઓગણત્રીસ વડે ભાગવામાં આવે તો જે એન છે ને એને ઓગણત્રીસ વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધે હવે મને ખબર છે તમે બધા ભણીને આવ્યા છો ને બધા જ બાળકો મસ્ત સરસ મજાનું જ્ઞાન લઈને બેઠા છો બધાને ખબર છે ને બધા શીખીને જ આવ્યા છે ને બધાએ આખા ગામમાં આ જ વસ્તુ શીખવાડવામાં આવે કે કંઈ કરવાનું નહીં જે પહેલાં શેષ વધી હોય ને એને ઓગણત્રીસ વડે ભાગી નાખવાનું અને લોકો આને ટ્રીક માનીને તમને પીરસે છે એમાં કંઈ ખોટું નથી બરાબર હવે હું તમને પ્રેક્ટિકલી સમજાવું છું કે આવું શા માટે થાય થોડું સમજો યાર બહુ ઇઝી છે એવું તો મને આવડે છે કે ત્રેસઠને ઓગણત્રીસ વડે ભાગી નાખજો જે શેષ આવે તે તમારો જવાબ પણ એવું સો ટકા પણ સાચું નથી એ હું તમને સમજાવવા માગું છું જોજો સમજજો હવે ખરેખર તમે સમજો થાય કેવું કોઈ એક સંખ્યા એન છે જોજો પ્રેક્ટિકલી વિચારજો સંખ્યા છે એન તમે એને આઠસો નવ્વાણું વડે ભાગો છો તો અહીંયા તમારી શેસ છે ને કેટલી વધે છે ત્રેસઠ હવે ભાગફળ કેટલું છે તમને ખબર નથી તમે ભાગફળને એક્સ ધારી લો તો ખરેખર તમારો એન શું થાય ખબર સંખ્યા શું થશે ખબર તો ખરેખર એન શું થાય આ બંનેનો ગુણાકાર થાય આઠસો નવ્વાણું ગુણ્યા એક્સ વત્તા ત્રેસઠ થાય તમારી સંખ્યા આવી હશે ખરેખર આ તમારી સંખ્યા હશે એક્ઝેક્ટ સંખ્યા તો તમને નહીં મળે પણ તમારી સંખ્યા છે ને આ સ્વરૂપમાં હશે હવે તમારે શું કરવાનું છે ખબર આ જે સંખ્યા મળે છે ને આ તમારી સંખ્યા છે એને તમારે ભાગવાની છે કોના વડે ખબર ઓગણત્રીસ વડે ભાગવાની છે કોના વડે ભાગવાની છે ઓગણત્રીસ વડે સમજો તો કેટલી શેષ વધે એ તમારે શોધવાનું છે તો હવે તમને મારું લોજિક સમજાશે કે આખું ગામમાં આપણે આ વસ્તુ શીખીને આવ્યા છીએ ને તો એનું કારણ હું તમને આજે પ્રેક્ટિકલી સમજાવું છું બહુ ઈઝી છે અને એ બાળકને સમજાઈ જશે જે શરૂઆતના અડધો કલાકમાં બધી વાતો બહુ સરસ સમજ્યો છે જોજો તો હું શું કરીશ આને પણ ઓગણત્રીસ વડે ભાગીશ અને આને પણ ઓગણત્રીસ વડે ભાગીશ સમજ્યા એટલે ગામમાં તમને આવી ટ્રીક ભણાવવામાં આવે છે કે તમારે કંઈ કરવાનું નહીં આને ઓગણત્રીસ વડે ભાગી નાખવાનું જે શેષ વધે તે તમારો જવાબ કારણ તમને આપું છું પણ હવે એ પણ કહી દઉં છું વોર્નિંગ આપું છું આવું ક્યારે થશે ખબર આવું ત્યારે જ થશે જ્યારે આ આઠસો નવ્વાણું છે ને એને ઓગણત્રીસ વડે ભાગી શકાતા હોય ભાગી શકાતા હોય ધ્યાન રાખજો જો આઠસો નવ્વાણું ને ઓગણત્રીસ વડે જો નહીં ભાગી શકો ને તો જવાબ શું મળે ખબર તો તમારો જવાબ આવે કાંટ બી ડિટરમાઇન્ડ તો તમારો જવાબ આવે કાંટ બી ડિટરમાઇન્ડ નક્કી ન કરી શકાય ધ્યાન રાખજો આ કંઈક નવું છે ક્યાંય નહીં મળે બહુ ડિટેલમાં શીખવું છું આને ઓગણત્રીસ વડે ભાગી શકાય તો તમારી વાત સો ટકા સાચી કે આને ઓગણત્રીસ વડે ભાગી નાખવાના જે શેષ આવે તે તમારો જવાબ પણ ક્યારે ધીસ ઇઝ ઓનલી એન્ડ ઓનલી વેન જ્યારે આ આઠસો નવ્વાણું ને તમે ઓગણત્રીસ વડે ભાગો અને શેષ ઝીરો વધે તો હવે જો એકવાર ચેક કરી જોઈએ જો કે આમાં તો આપશે કારણ કે તમે ઓપ્શન પણ જોશો ને તો ઓપ્શનમાં આવો ક્યાંય ઓપ્શન નથી આપ્યો કે નક્કી ન કરી શકાય એટલે બહુ વિચારવાનું નહીં તમે જે શીખી રહ્યા સાચું જ છે પણ સમજો એનું કારણ આ છે જો એકવાર ચેક કરો ઓગણત્રીસને ભાગીએ ને તો ઓગણત્રીસને જો ભાગો આઠસો નવ્વાણું વડે ચેક કરો એકવાર ફટાફટ ઓગણત્રીસ તેરી સત્યાસી વધે કેટલા બે નવ ઓગણત્રીસ એકા ઓગણત્રીસ જોઈ લો શેસ ઝીરો વધે એટલે આની શેષ વત્તા ઝીરો અને આની શેષ કેટલી આવશે ઓગણત્રીસ દુ અઠાવન તો વત્તા પાંચ આવશે એટલે પાંચ વત્તા ઝીરો કેટલા આવે પાંચ આવે ધીસ ઇઝ ધ કરેક્ટ એક્સપ્લેનેશન એ પૂરા મેં આપણે સામને સિક્રેટ ખોલકે રખા હૈ આ સિક્રેટ છે આનું બીજું કંઈ નથી ક્લિયર છે મારી વાત સમજાય છે મજા આવી ગઈ મોજે મોજ બસ આવી મોજ ગણિતમાં જે દિવસે લેતા થશો ને તે દિવસે ગણિત અંદર ઉતરી જશે ને અંદર ઉતરી જશે ને તો જીવનમાં કોઈ દિવસ નહીં ભૂલાશે શા માટે ન આવડે આવડે ને આવડવું પડે હે ને સેમ દાખલો જો ત્રણસો બેતાલીસને સુડતાલીસ વડે ભાગતા સોરી ત્રણ કોઈ સંખ્યાને ત્રણસો બેતાલીસ વડે ભાગતા સુડતાલીસ શેષ વધે છે તો તે જ સંખ્યાને અઢાર વડે ભાગતા કેટલી શેષ વધે હવે તમે આખા દાખલામાં જોઈ લો ક્યાંય નક્કી ન કરી શકાય એવો ઓપ્શન છે નથી તો હવે હું પણ શું કરીશ તેલ લેવા જાય હું પણ કંઈ નથી કરવાનો જેવું તમે શીખા છો ને એવું જ હું શીખવાડું છું સુડતાલીસને શું કરવાનું સીધું અઢાર વડે ભાગી નાખવાનું તો અઢાર દુ છત્રીસ તો શેષ કેટલી વધશે તમે કહેશો સાહેબ અગિયાર વધશે એ હુઈ ના ભાત મજા આવી ગઈ મોજે મોજ હે ને ચલો સરસ લઈએ છે નેક્સ્ટ નવો દાખલો જોજો એન ને પાંચ વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે છે સમજો એન ને પાંચ વડે ભાગો તો શેષ તમારી વધે છે બે ઓકે તો પ્રશ્નમાં શું કીધું છે સેવન એન ને પાંચ વડે ભાગવામાં આવે તો મેં તમને થોડીવાર વાર પહેલાં શીખ્યું કે સંખ્યાના સાત ગણા કરો છો ને હા તો તમારી જે શેષ હશે ને એ પણ કેટલી થશે તો સાત ગણી થશે એટલે સાત દુ ચૌદ થશે પણ તમે જાણો છો કે ચૌદ શેષ ચાલે નહીં તો આપણે શું કરશું આ જે ચૌદ આવે છે એને ફરીથી કેટલા વડે પાંચ વડે ભાગશું તો ચૌદ ને પાંચ વડે ભાગશું તો પાંચ દુ દસ તો તમારો શેષ કેટલી વધશે ચાર વધશે તો સાચો જવાબ કેટલો આવશે ચાર અબ તો આપ ક્વેશ્ચન કોખન કી તરફ હલવા બના કે ઉડા દો ગે મને પૂરો વિશ્વાસ છે ઓકે ચલો સરસ વેરી ગુડ બધાને મારી વાત સરસ રીતે સમજાઈ ગઈ આવો નેક્સ્ટ દેખ દાખલો જો સેમ થોડી વાર પહેલાં મેં તમને કરાવી દીધો શું કહે બસો બેતાલીસ વત્તા કેટલા ત્રણસો એકસઠ વત્તા કેટલા આઠસો સડસઠ બધાને શું કરવાનું સાત વડે ભાગવાના તો શેષ શોધો તો એક ચોઈસ તમારી પાસે છે ફટાફટ સરવાળો કરીને ભાગવું હોય તોય મને વાંધો નથી અને ઇન્ડિવિજ્યુઅલી શેષ પ્રમેયનો ઉપયોગ કરીને ચાલવું હોય તોય મને વાંધો નથી બોલો શું કરીએ ભાગી રાખીએ એમ જ જો સાત તેરી એકવીસ વધે કેટલા ત્રણ અને બે તો વધશે કેટલા તો તમે કહેશો સાત ચોક અઠ્યાવીસ તો શેષ વધશે વધતા પાંચ ચાલશે ડન આજ રીતે જોજો સાત પંચા પાંત્રીસ વધે એક અને એક સાત સાત એકા સાત તો વધશે કેટલી વત્તા ચાર શેષ ક્લિયર વત્તાવાળી રાખીએ છીએ હવે અહીંયા સાત વડે ભાગીએ છીએ તો બાર સત્તા ચોર્યાસી બાર સત્તા ચોર્યાસી વધશે કેટલા બે બે અને સાત તો સાત તેરી એકવીસ તો છ શેષ વધશે બરાબર ચલો ફટાફટ સરવાળો કરીએ તો છ છ ને ચાર દસ દસ ને પાંચ કેટલા થશે પંદર થશે તો પંદરને જો સાત વડે ભાગવામાં આવશે તો તમારી શેષ કેટલી વધશે એક શેષ વધશે જવાબ અને કદાચ તમે ફટાફટ સરવાળો કરી નાખશો ને તોય ફરક નહીં પડે જો એકવાર ચેક કરી લઈએ સાતને એક કેટલા આઠ આઠ ને બે દસનું મીંડું વધી એક સાત સાત ને છ તેર 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 ને ચાર સત્તરનો સાતડો વધી એક નવ નવ ને ત્રણ બાર બાર ને બે કેટલા ચૌદ ચૌદસો સિત્તેર છે કેટલા વડે ભાગવાના છે સાત વડે ભાગવાના છે કેમ આમ થયું લોચો માયરો છે આપણે ક્યાંક હે ઉભા રેજો ક્યાંક લોચો છે બે ને એક ત્રણ ત્રણ ને સાત મીંડું વધી એક આવશે સાત બાર ને એક તેર તેર ચાર સત્તરનો સાતડો વધી એક નવ નવ ને ત્રણ બાર બાર ને બે ચૌદ તો ઉભા રહ્યો મને લાગે છે આમાં ક્યાંક આપણે લોચો માર્યો છે સાત વડે ભાગો તો સાત તેરી એકવીસ વધશે ત્રણ અને બે તો સાત સાત ચોક અઠ્યાવીસ અચ્છા અહીંયા ચાર આવશે અહીંયા ચાર આવશે અહીંયા લોચો માર્યો છે ઊભા રહેજો હે ને જોઈ લો પકડાઈ ગયું સારું થયું સારું થયું આપણે બીજી રીતે ગણી લીધું અહીંયા લોચો છે અહીંયા આવશે ચાર કંઈ વાંધો નહીં જોજો ભાઈ લોચો અમે મારી આટલું આટલું આવડવા છતાં આ તો ગણિતની મજા છે આટલું આવડવા છતાં પણ માણસ ભૂલ કરે હે ને જોજો કંઈ વાંધો નથી તો દસ ને ચાર કેટલા થશે ચૌદ અને ચૌદ ને સાત વડે ભાગીશું તો શેષ કેટલી વધશે ઝીરો વધશે બે નહીં લખતા એને ભાગફળ નથી લખવાનું તો આઈ થિંક ઝીરો જવાબમાં આપ્યો જ નથી એટલે વાંધોની જવાબમાં લોચો જ છે ઝીરો આવશે ફાઇનલ આન્સર ઓકે અને તમે ચેક કરી લો ને આપણે સરવાળો કરેલો ચૌદસો સિત્તેર આવેલો હા અને ચૌદસો સિત્તેર ને સાત વડે ભાગીએ તો સાત દુ ચૌદ સાત એકા સાત અને મીંડુ એટલે શેષ ઝીરો જ વધશે ને આવી રીતે પણ તમે શોધી લેશો ને તો પણ તમારી શેષ ઝીરો વચ્ચે જોઈ લો ક્લિયર ઓકે ડન થોડી વધારે ઉતાવળ કરીએ છીએ ને ઓકે ચલો જોજો હવે તમે ઋણ શેષ લઈને ગણશો તોય વાંધો નથી એવું નથી કે ધન શેષ જ લેવાની છે તમે ઋણ લઈને ચાલો તોય ચાલેજો બસો બેતાલીસ છે ગુણાકાર છે ગુણિયા કેટલા છે હવે શાંતિ રાખીએ થોડી બહુ ઉતાવળ નથી કરતા ત્રણસો એકસઠ છે અને આઠસો ને સડસઠ છે કેટલા વડે ભાગવાનું છે આઠ વડે ભાગવાનું છે સમજો ચલો તો ફટાફટ આઠ વડે ઇન્ડિવિજ્યુઅલી ભાગો ચલો આઠ તેરી ચોવીસ તો વત્તા બે શેષ વધશે અને આઠ વડે ભાગો તો આઠ ચોક બત્રીસ વધે કેટલા ચાર અને એકતાલીસ એટલે આઠ પંચા એટલે વધતાં એક શેષ વધશે અને ભાગો આઠ એકા આઠ અઠિયું ચોસઠ તો વધતા ત્રણ શેષ વધશે પતી ગયું તો શેષ કેટલી વધે ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ સીધો જવાબ આવશે શેષ બરાબર છ ભાગી આઠ સીધો જવાબ છ ડન જે જવાબ આવશે શેષ વધશે એ આઠ કરતા નાની આવી જોઈએ ને નાની આવે છે એટલે ટેન્શન નથી જો સોળ આવે તો ચાલે નહીં તો હું સોળને ફરી શું કરતે આઠ વડે ભાગીને શેષ શોધતે ધીરે ધીરે તમારા મગજમાં એક સેન્સ ડેવલપ થાય છે કે આ રીતે પ્રશ્નને ટેકલ કરીશું ઓકે ચલો સરસ વેરી ગુડ મજા આવી ગઈ સેમ વે જોઈ લો બારસો ને ચોત્રીસ સમજો ભારે ગુણાકાર છે વન ટુ થ્રી ફોર ફાઈવ ઓહો ગુણ્યા કેટલા ટુ થ્રી સેવન એટ છે ત્રેવીસ અઠ્યોતેર વાહ અને બધાને કેટલા વડે નવ વડે ભાગવાના વા રે વાહ તો તમને શું કીધું છે શેષ કેટલી વધશે હવે જોજો સંખ્યાને નવ વડે ભાગવાની છે તો સંખ્યાને કોઈ પણ સંખ્યાને નવ વડે જો તમારે ભાગવી હોય ને અને કેટલી શેષ વધે ને તો એવું કરવું હોય ને તો તમે શું કરો ખબર આખી સંખ્યાને ક્યારેય નવ વડે ન ભાગો તમે સંખ્યાના અંકોનો સરવાળો કરી નાખો અને એને નવ વડે ભાગી નાખો સંખ્યાને નવ વડે ભાગીને શેષ શોધશો અથવા તો સંખ્યાના અંકોના સરવાળાને નવ વડે ભાગીને શેષ શોધશો બંને હંમેશા સરખી આવશે એટલે આપણે શું કરશું હું તમને બહુ સરસ રીત શીખવાડું છું નવ વડે જીવનમાં ક્યારેય પણ કોઈ પણ સંખ્યાને ભાગીને શેષ શોધવી હોય ને તો નવ વડે ભાગવા નહીં જતા શું કરજો એમના અંકોનો સરવાળો કરી નાખજો જો ફટાફટ ચારને ને સાત નવ નવ ને એક દસ દસ ને નવ વડે ભાગો તો એક શેષ વધે એટલે વધતા એક વાત પૂરી અને કદાચ તમે ઈચ્છો ને અને કદાચ ભાગાકાર કરવા જશો ને નવ વડે તો એ જ આવશે જો એકવાર ચેક કરાવો નવ એકા નવ વધે ત્રણ ઉપરથી આવે ત્રણ નવ તેરી કેટલા સત્યાવીસ વધે કેટલા છ ઉપરથી આવે ચાર નવ સત્તા કેટલા ત્રેસઠ જો શેષ વધશે એક હે ને હંમેશા આટલું લાંબુ શા માટે ખેંચવું એટલે આ સ્પેશિયલી નવ માટે છે સમજજો હે ને એટલે નવ માટે કોઈપણ સંખ્યાને તમે નવ વડે ભાગીને જો શેષ શોધવા માગતા હોય ને તો હવે જીવનમાં મગજમાં ફિટ કરી નાખો સંખ્યાને ક્યારે પણ આપણે નવ વડે નહીં ભાગીશું સંખ્યાના અંકોના સરવાળાને જ નવ વડે ભાગી નાખશું સીધું સીધું હે ને હા જો આની અંદર પણ સેમ આવું ચેક કરીએ પાંચને ચાર નવ નવ ને ત્રણ બાર બાર ને બે ચૌદ ચૌદને એક પંદર પંદરને નવ વડે ભાગીશું તો શેષ કેટલી વધશે તમે કહેશો સાહેબ વધતા છ શેષ વધશે જોઈ લો પૂરું તો શેષ કેટલી વધશે તમે કહેશો સાહેબ બે વધશે શું તમને મારી વાત સમજાય છે ક્લિયર છે ડન છે જવાબ બિલકુલ રેડી છે જોઈ લો હવે શું કરવાનો છે બધાનો ગુણાકાર ચલો તો ગુણાકાર કરો છ દુ બાર બાર એકા બાર પણ બાર ચાલે નહીં અને બારને તમારે નવ વડે ભાગવાના છે તો બારને નવ વડે ભાગો તો શેષ કેટલી વધશે તો નવ એકા નવ અને ત્રણ શેષ વધશે તમારો સરસ મજાનો જવાબ ક્લિયર ડન ઓકે ચલો તો મારી વાત તમને બહુ સરસ રીતે સમજાઈ ગઈ છે ને હવે તો આવડવું જોઈએ ઓલરેડી આ બધી જ વાતો મેં તમને શરૂઆતમાં ડિટેલમાં સમજાવી દીધી છે કે આ સિમ્પલ પ્રોસેસને તમારે ફોલો કરવાની છે બરાબર ઓકે બે વખત મિનિમમ પ્રેક્ટિસ કરવી પડશે તો જ કોન્ફિડન્સ આવશે બાકી નહીં આવડે હજી કઉચું સાંભળી લેજો બરાબર હા જોજો હવે થોડી મોટી ભયંકર સંખ્યા લીધી છે શક્યતા નથી કે આટલી ભયંકર સંખ્યા એક્ઝામમાં તમને આપે કે પાંત્રીસ ચોત્રીસ વડે ભાગવાનું કે હે ને ચલો કેટલા છે ચોત્રીસ છત્રીસ છે ગુણ્યા કેટલા એકસો ને એક આખા ને કોના વડે ભાગવાનું ખબર ચોત્રીસ વડે ભાગવાનું છે સમજો તો કેટલી શેષ વધે એવું કીધું છે જો જો સમજવાનો પ્રયત્ન કરજો બોલો શું કરીએ તો મારા હિસાબે સૌથી પહેલાં તો શું કરાય તો જોઈ લો તમે સમજવાનો પ્રયત્ન કરજો એક કામ કરીએ બધાને ચોત્રીસ વડે ભાગી નાખીએ ફટાફટ એ જ મારા માટે બેસ્ટ વિકલ્પ છે જો સાડત્રીસને ને ચોત્રીસ વડે ભાગો તો ચોત્રીસ એકા ચોત્રીસ તો શેષ તમારી વધશે ત્રણ ચોત્રીસ ને ત્રણ સાડત્રીસ હવે પાસઠ ને ચોત્રીસ વડે ભાગીએ તો જો ચોત્રીસનું અડસઠ થાય તો અડસઠ જો અહીંયા હું લઈ લઉં અને ચોત્રીસ લઈએ તો તમારી શેષ ઋણ વધે કેટલી વધે ખબર ઓછા ત્રણ વધે જો હવે આમાં ઋણ શેષ લઈને કરીએ છીએ એટલે કામ થોડું સરળ થઈ જશે નહીતર જો ધન શેષ લેવા જશો ને તો પાસઠ ને ચોત્રીસ વડે ભાગશો ને તો શેષ કેટલી આવશે એકત્રીસ આવશે અને પછી એકત્રીસ વડે બધું ગુણાકાર કરવાનું થશે ને તો મારું માનવું છે ઘણું ઘણું લાંબુ થઈ જશે એટલે આપણે પ્રશ્નને થોડું સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ શું તમને મારી વાત સમજાઈ છે હા ડન બસ 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 મારે તમને આ જ સમજાવવાનું છે સેમ વસ્તુ અહીંયા જો ચોત્રીસ વડે ભાગીએ ચલો તો ચોત્રીસ એકા ચોત્રીસ મીંડું ચોત્રીસ એકા ચોત્રીસ તો અહીંયા શેષ વધશે તમારી બે કેટલી શેષ વધશે બે શેષ વધશે ચલો હવે ચોત્રીસને એકસો એક વડે ભાગો ચોત્રીસ દુ અડસઠ તો તો શેષ ઘણી વધશે તો ચોત્રીસ તેરી એકસો બે તો એકસો બે છે ને અહીંયા એક છે તો ઓછા એક શેષ વધે તમે કહેશો સાહેબ હા ક્લિયર છે શું તમને મારી વાત સમજાય છે આજ સમજવાનું છે ને બેસ્ટ છે જો ચોવીસ ને પાંચ વડે ભાગો તો શેષ તમારી તમને ખબર છે કે કાં તો ચાર વધશે પાંચ ચોગવીસ અથવા તો તમે પાંચ વડે ભાગો તો પચું પચું પચીસ તો ઓછા એક વધશે આ જ કન્સેપ્ટનો હું અહીંયા ઉપયોગ કરું છું કે લખી શકાય તો હું ઓછા એક લખું છું ગણતરીને સરળ બનાવવા માટે ઓકે ચલો હવે તો તમને બધું આવડે જ છે ઓલરેડી બધાનો ફટાફટ ગુણાકાર કરી નાખશું ત્રણ તેરી નવ નવ દુ અઢાર અને બે વખત ઓછા છે એટલે જવાબ આવશે ને વડે તો ભાગી શકાતું નથી એટલે અઢાર જ તમારો જવાબ અને જો કદાચ આ ઋણ આવતે અઢાર તો આપણે શું કરીએ ઋણ ચાલે નહીં તો એને ધનમાં ફેરવવા માટે શું કરવાનું ચોત્રીસ ઉમેરીને એને આપણે શું કરી નાખતે ધન કરી નાખતે જો આવતે તો બાકી જે આવે તે તમારો સીધો જવાબ અને ધ્યાન એ પણ રાખવાનું છે શું કે આપેલી સંખ્યા એ ચોત્રીસ કરતા કેવી નાની હોવી જોઈએ હે ને ક્લિયર ઓકે ના વાત બહુ સરળ છે જોજો મેઇન વસ્તુ છે તમારે આની પ્રેક્ટિસ કરવાની છે બે વખત પ્રેક્ટિસ આ રીતે કરી લેશો ને આવડી જ જશે મારી શ્યોરિટી છે ગેરંટી છે હે ને અને આ એક્સ્ટ્રીમ લેવલ છે આટલું લેવલ એક્ઝામમાં જશે નહીં હે ને હા ચલો લો હજી આવો એક દાખલો સમજીએ જેને નથી સમજાયું લાસ્ટ ચાન્સ ભાઈ તેત્રીસ ગુણ્યા એકસો સત્યાવીસ ભાગાકાર નહીં આવે ઘણા મને પ્રશ્ન કરે કે અહીંયા ભાગાકાર આવે તો અલ ભાગાકાર આવે તો નીચે લઈ લેવાનો હોય ને ભાગાકાર નહીં આવશે ખાલી ગુણાકાર જ પૂછશે એકસો ચોરાણું ગુણ્યા એકસો બે આને કેટલા વડે ભાગવાના છે સોળ વડે ભાગાકાર તો તમારે કરવાનો છે સોળ વડે ભાગીને તો તમને પ્રશ્નમાં શું કીધું છે કેટલી શેષ વધશે ચલો તો સોળ વડે કરવાનું છે તો ઇન્ડિવિજ્યુઅલી સ્ટાર્ટ કરીએ એક એકને લઈએ સોળ દુ બત્રીસ એટલે વત્તા એક શેષ વધે જો સોળનો ઘડિયો સોળ સત્તા એકસો બાર તો પંદર વધશે એના કરતાં એક કામ કરો ને સોળ અઠ્ઠા એકસો અઠ્યાવીસ લઈ લઉં તો ઓછા એક ઇઝી પડશે ઋણ શેષમાં ઈઝી પડશે પાછો સોળ વડે લઈએ છે જોજો કેટલા થશે સોળ એકા સોળ વધશે ત્રણ ને ચાર સોળ દુ બત્રીસ તો વત્તા બે વધશે તમે કહેશો સાહેબ ઓકે સિમિલર અહીંયા સોળ પંચા એસી સોળ છંગ છન્નું તો વધશે કેટલા તમે કહીશો સાહેબ વધતા છ બસ પતી ગયું રેડી ક્લિયર શું તમને મારી વાત સમજાય છે ઓકે ડન હવે ફટાફટ ગુણાકાર કરી નાખીએ ચલો કેટલો આવશે છ દુ બાર બારેકા બાર બારેકા બાર પણ કેવા બાર આવે ઓછા બાર આવે આ તમારી શેષ આવે ઓછા વાર પણ તમે સમજુ બાળકો છો શેષ ઋણ ચાલે નહીં તો એને ધનમાં ફેરવવા શું કરવાનું જે ભાજક આપ્યો છે એ ઉમેરી દેવાનો પ્રેમથી તો બિલકુલ સાચો જવાબ કેટલો આવશે વત્તા ચાલ મજા આવી ગઈ એકદમ ક્લાસિક પ્રશ્ન છે જો કેટલું ઈઝી થઈ જાય છે તમે બસ ખાલી આને સમજવાનો પ્રયત્ન કરો ફટાફટ તમને વાગતા આવડે ને જરૂરી છે હે ને ક્લિયર ડન શું તમને મારી વાત સમજાય છે યસ ગુડ 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 લઈએ નેક્સ્ટમાં નવો પ્રશ્ન જોજો સેમ પ્રશ્ન આવ્યો છે જોજો શું કહે છે કોઈ એક સંખ્યાને એકવીસ વડે ભાગતા શેષ કેટલી વધે છે એક સંખ્યા એન એકવીસ વડે ભાગો તો તમારી શેષ કેટલી વધે છે તેર વધે છે સમજો આ શેષ છે તો તમને પ્રશ્નમાં શું કીધું છે તે સંખ્યાના વર્ગના ત્રણ ગણાને સંખ્યાના વર્ગના ત્રણ ગણાને તે જ ભાજક તે જ ભાજક એટલે કે એકવીસ વડે ભાગો તો કેટલી શેષ વધે તો જે કામ તમે સંખ્યા ઉપર કરો એવું જ કામ તમારે શેષ ઉપર કરવાનું તો તમારે સંખ્યાનો વર્ગ કરવાનો એટલે કે એનનો વર્ગ અને એના ત્રણ ગણા એટલે ત્રણ એનનો વર્ગ છે ને એને એકવીસ વડે ભાગવાના છે તો હું કહું આ ધંધો ન કરવા જવાય આના કરતાં બેટર શું છે જે શેષ છે ને એનો વર્ગ કરી દેવાય અને એના ત્રણ ગણા આવે એને તમારે શું કરવાનું એકવીસ વડે ભાગી નાખવાનું વાત પૂરી બીજું કંઈ કરવાની જરૂર નથી ક્લિયર ડન ઓકે બસ મારે તમને આ જ વસ્તુ તો સમજાવવાની છે ક્લિયર અને કદાચ આને તમે વિચારો તો આ રીતે પણ વિચારી શકાય કે થ્રી એનના વર્ગનો મતલબ ત્રણ ગુણ્યા એન ગુણ્યા એન હવે આને કેટલા વડે ભાગવાનું છે એકવીસ વડે તો જો ત્રણને એકવીસ વડે ભાગો તો શેષ તમારી ત્રણ વધે એનને એકવીસ વડે ભાગો તો શેષ તમારી તેર વધે જ છે આપેલું જ છે અને આને પણ ભાગશો તો તેર વધે જ તો ખરેખર આ બધાનો ગુણાકાર થશે તો એ જ વસ્તુ તો આ છે તેર ગુણ્યા તેર એટલે તેરનો વર્ગ ગુણ્યા આ એ જ વસ્તુ છે જે હું ડાયરેક્ટ લખું છું હવે તમને સમજાવવું જ જોઈએ કે આ ક્યાંથી આવે છે હે ને આ નહીં આવડે આ બધાનું કામ નથી આ લેવલ પર સમજાવવું પણ કામ નથી આ તમને લાગે છે હું ટોપિક ભણાવું છું એટલો સરળ નથી હેને ને હં બસ પૂરું હવે થઈ ગયું જો તો શું કરીએ તેરનો વર્ગ એકસો ઓગણ એને ત્રણ વડે ગુણી નાખો તો સત્તર તેરી એકાવન એકાવનના ત્રણ ગણા સત્તર તેરી એકાવન એટલે પાંચસો સાત આવશે તો બેટર છે પાંચસો ને સાતને એકવીસ વડે ભાગી નાખવાના ક્લિયર છે ડન છે ઓકે ચલો જોઈ લઈએ તો કેમનું થશે સમજવાનો પ્રયત્ન કરીએ એક વખત જોઈ લઈએ એકવીસ વડે ભાગો એકવીસ દુ બેતાલીસ વધે કેટલા આઠ અને સાત હે ને અને સત્યાસી ને કેટલા વડે સાત વડે તો સત્યાસી ને વડે ભાગ સોરી સત્યાસી ને એકવીસ વડે ભાગો કેટલા વધે તો તમારી શેષ ફાઇનલી જવાબ બસ પતિ ગયું છે એક્ઝેક્ટ છે બોલો ક્લિયર છે ડન છે હવે જો બાળક મને ઘણી વખત અહીંયા એક ઇનોસન્ટ પ્રશ્ન કરે છે બાળક નિર્દોષ હોય હે ને હા પ્રશ્ન કરી લે કે સાહેબ મને તો આમાં કંઈક દેખાતું હતું જો આ એકસો ને ઓગણ તો છે ગુણિયા ત્રણ છે એને એકવીસ વડે ભાગવાના છે તો મને તો સાહેબ આમાં એવું લાગતું હતું કે ખારું ત્રણ વડે ઉડે છે તો ઉડાડી દઉં તો ઉડાડી શકે બિંદાસ ઉડાડી શકે જોજો પણ ધ્યાન એ રાખવાનું છે જેટલા વડે ઉડાડો છો ને એને છેલ્લે પિક્ચરમાં રાખવાનો ત્રણ વડે ઉડાડાયા ને તો સાઈડમાં લખી દો ત્રણ જેટલા વડે ઉડાડો ને એટલા વડે તમારે શેષને ગુણવું પડશે જો કોઈ બાળક આવું કરે ને તો ખોટું નથી પણ એણે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું ઉડાડી શકો તમે ઈચ્છો તો પ્રશ્નને સરળ બનાવવા માટે પણ ઉડાડ્યા પછી શું કરવાનું જેટલા વડે ઉડાડો ને એટલા વડે જ શેષને ગુણવું પડશે એ ખાસ ધ્યાન રાખજો એટલે હું કહું છું એ ઝંઝટમાં ન પડવું હોય તો બેટર શું છે સીધું સીધું ગુણીને જ ભાગીને શેષ ગોતશો એટલે ક્યારેય જવાબમાં લોચો નહીં આવે પંદર સેકન્ડ વધારે જશે પણ પેલું કહેવાય ને કોઈ ખોટી પિંજણમાં પડવું નહીં પડે બાકી આવું કરશો તો જવાબ આવશે ચેક કરીએ જો કેટલા થાય તો સાત દુ ચૌદ વધે કેટલા બે અને નવ સાત ચોક અઠ્યાવીસ તો તમારી શેષ વધશે એક તો શેષ વચ્ચે એક પણ એક જવાબ નથી આ જે એક આવે ને એને જેટલા વડે તમે ભાગ્યું છેલ્લે ત્રણ વડે નહીં ગુણશો તો જવાબ એક આવશે જે ખોટો છે એ હોય ના વાત વાત સમજાય છે ક્લિયર બસ આટલું તમારે ધ્યાન રાખવાનું છે બાકી બહુ સરળ છે ઓકે ચલો તો લેટ્સ મુ વધીએ છીએ આગળ આ વાત મારી બધાને સરસ રીતે સમજાઈ ગઈ છે ચલો વાંચો આગળનો પ્રશ્ન થોડી ઉતાવળ રાખીશું કારણ કે તમને ખબર છે ઘણા બધા પ્રશ્ન છે હજી તો આપણે અડધે પણ નથી પહોંચ્યા જોજો સમજજો શું કરશું બે પૂર્ણાંક સંખ્યાઓ છે એ અને બી આઠ વડે ભાગતા શેષ અનુક્રમે પાંચ અને સાત વધે છે એને આઠ વડે ભાગો છો સમજજો એ છે ને એને આઠ વડે ભાગો છો તો શેષ તમારી પાંચ વધે છે સમજજો પછી શું છે બી છે એને તો એને પણ આઠ વડે ભાગીએ છીએ તો શેષ કેટલી વધે છે તો તમે કહેશો સાહેબ સાત વધે છે તો પ્રશ્નમાં શું કીધું છે એ બીને એ બી એટલે કે આ બંનેના ગુણાકારને તો એ ગુણ્યા બી બંનેના ગુણાકારને આઠ વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધે અરે યાર આ તો ઘણું ઈઝી થઈ ગયું લો હે આ તો બહુ ઈઝી થઈ ગયું તમને લાગે છે પણ આ ઘણું સરળ છે જો તો તમે શું કરશો મેં રીત શીખવાડી એ જ રીત છે બંનેના ગુણાકારને તો એને પણ આઠ વડે ભાગવાના બીને પણ આઠ વડે ભાગવાના તો એને આઠ વડે ભાગો તો શેષ તમારી પાંચ વધે છે ગુણ્યા બીને આઠ વડે ભાગો તો અહીંયા આપણે લખીએ ને શેષ જે વધે ને આપણે અહીંયા ઉપર લખીએ છીએ વત્તા પાંચ આને આઠ વડે ભાગો તો વત્તા સાત ગુણાકાર છે એટલે તમે શું કરશો આ બંનેની શેષનો ગુણાકાર કરશો તો કેટલા આવશે પાંત્રીસ આવશે પણ પાંત્રીસ ચાલે નહીં સમજ્યા કારણ કે જે શેષ આવે એ તો આઠ કરતા નાની હોવી જોઈએ તો હું પાંત્રીસને ફરી આઠ વડે ભાગીશ તો આઠ ચોક બત્રીસ તો વધેલી ત્રણ હશે એ મારી શેષ હશે જવાબ ક્લિયર છે ડન છે ઓકે હે ને ચાલો તો આશા આ સોરી આશા રાખું છું તમને અમારી વાત છે ને સરસ રીતે સમજાઈ ગઈ છે ને બેસ્ટ છે બીજું કંઈ કરવાની જરૂર નથી ઓકે લેટ્સ મૂ પ્રશ્નને થોડો અલગ લેવલ પર ફ્રેમ કરીને આપ્યો છે બાકી તમને આવડે જ છે પણ પૂછવાની રીત બદલાઈ ગઈને તમ ડરી ગયા બાકી કંઈ લેવાનું નથી જોઈ લો હે નેક્સ્ટ જોજો હવે પછીનો દાખલો છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે જોજો સમજવાનો પ્રયત્ન કરજો જો બે સંખ્યાને વડે ભાગવામાં આવે તો શેષ અનુક્રમે એકવીસ વધે છે બે સંખ્યાઓ છે હવે આ બંનેના સરવાળાને તેત્રીસ વડે ભાગવાનું છે હે ને બંનેને અલગ અલગ ભાગો તો શેષ એકવીસ અને અઠ્યાવીસ વધે છે હવે બંનેના સરવાળાને ભાગશો તો શું થશે તો જોને એને તેત્રીસ વડે ભાગો સેમ રીત અત્યારે કરીએ એને તેત્રીસ વડે ભાગો તો શેષ તમારી વધે છે એકવીસ હવે બીજી સંખ્યા બી લઈ લો બીને તેત્રીસ વડે ભાગો છો તો તમારી શેષ વધે છે કેટલી તમે કહેશો સાહેબ અઠ્યાવીસ વધે છે હવે આ બંનેના સરવાળાને એટલે કે એ વત્તા બી એ બંનેના સરવાળાને તેત્રીસ વડે ભાગો તો કેટલી શેષ વધે તો કેટલું સરળ છે શું કરશું બંનેની શેષનો સરવાળો કરશું કારણ કે એને તેત્રીસ વડે ભાગો તો શેષ એકવીસ વધે છે અહીંયા બોલો હા બીને તેત્રીસ વડે ભાગો તો શેષ અઠ્યાવીસ વધે છે તમે બોલો હા તો બંનેનો સરવાળો થાય તો શેષનો પણ સરવાળો થાય તો તમે કહેશો સાહેબ ઓગણપચાસ થશે અને ઓગણપચાસ તેત્રીસ વડે ભાગશો તો તેત્રીસ એકા તેત્રીસ તો વધે છે કેટલી સોળ શેષ તમારો જવાબ બોલો ક્લિયર છે ઓકે ડન મજા આવી ગઈ બધાને મારી વાત ઘણી સરસ રીતે સમજાઈ ગઈ છે જોજો એટલા બધા મેં પોસિબલી બધા પ્રકારના પ્રશ્નો લઈ લીધા છે કે ક્યારેય તમને કન્ફ્યુઝન નહીં થાય ઓકે ચલો નેક્સ્ટ ઓગણીસો ને અડસઠમાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવી જોઈએ કે જેથી તેને તેર વડે નિશેષ ભાગી શકાય કેટલા ઓગણીસો ને અડસઠ તો શું કરવાનું સીધું સીધું ભાગાકાર કરવાનું બીજું કંઈ કરવાનું નહીં ઓગણીસો ને અડસઠ છે કેટલા વડે તેર વડે નિશેષ ભાગી શકાય નિશેષ ભાગી શકાય એટલે તમારી શેષ ઝીરો વધવી જોઈએ ચલો ફટાફટ તેર વડે ભાગાકાર સ્ટાર્ટ કરીએ બોલો તેર એકા તેર વધે કેટલા છ ઉપરથી આવે છ તેર પંચા પાસઠ વધે કેટલા એક ઉપરથી આવે આઠ તેર એકા તેર વધે કેટલા પાંચ હવે થયું કેવું ઓગણીસો ને અડસઠને હું તેર વડે ભાગું છું ને તો તમને તો શું કીધું છે નિશેષ ભાગી શકાય એટલે કે શેષ ઝીરો વધવી જોઈએ પણ અહીંયા તો શેષ કેટલી વધે છે પાંચ વધે છે કેટલી વધે છે પાંચ તો એ તો ચાલે નહીં અહીંયા ઝીરો આવવા જોઈએ તો અહીંયા ઝીરો લાવવા માટે મારે શું કરવું પડે તો પ્રશ્નમાં કીધું છે નાનામાં નાની સંખ્યા ઉમેરો તો આમાં તમારે કંઈક ઉમેરવાનું છે તો જો આમાં ઉમેરશો તો ફાઇનલ છે અહીંયા ઝીરો લાવવા માટે આમાં પણ ઉમેરવું પડશે જો અહીંયા ઉમેરવાનું થાય તો ફાઇનલ છે કે એ જ અહીંયા ધારો કે તમે બે ઉમેરશો તો શેષ તમારી બે વધશે અહીંયા જેટલા ઉમેરશો એટલી શેષ વધશે તો તમે ખાલી શાંતિથી વિચારો કે જો મારે શેષ અહીંયા ઝીરો બનાવવી હોય તો અહીંયા એવી સંખ્યા લાવવી પડે જેને તેર વડે ભાગી શકો તો વિચારો પાંચમાં કેટલા ઉમેરું તો તેર વડે ભાગી શકાય તો તમે કહો સાહેબ આઠ તો અહીંયા આઠ ઉમેરો ને તો આઠ ને પાંચ તેર થાય તો તેર ને તેર વડે ભાગી શકાય તો શેષ ઝીરો થઈ જાય તો આ જ આઠ તમારે અહીંયા ઉમેરવા પડે તો નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવી પડે આઠ જવાબ હવે પૂછે કે નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવી જોઈએ એવું પૂછે તો શું થાય તો આ પાંચ છે અહીંયા ઝીરો લાવવાના છે તમારે અહીંયાથી બાદ કરવાનું કીધું છે તો નિશેષ ભાગી શકાય એનો મતલબ શેષ ઝીરો લાવવાની અને અહીંયા મારે ઝીરો લાવવાના છે અને અહીંયા મારે બાદ કરવાનું છે તો સીધો હિસાબ છે કે અહીંયા જો ઝીરો લાવવા હોય તો આ પાંચ છે ને એમાંથી કેટલા વાત કરવા પડે પાંચ તો નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી પૂછે ને તો જવાબ આવે પાંચ ઉમેરવાથી કે તો આવે આઠ ખાલી વિચારવાનું છે ગોખણ પટ્ટી નહીં કરતા ક્લિયર છે ડન છે બાદ કરવાનું કે ને તો જે વધારાની સંખ્યા વધે છે ને એ જવાબ કારણ કે એને હટાવવી પડે અને એને હટાવવા માટે વાત કરી નાખું ને ઉમેરવાનું કે તો જે છે એ તો રાખવાના પછી વિચારવાનું કે મારે તેર જોઈએ છે પાંચ ઓલરેડી પડેલા છે તેર લાવવા છે તો આઠ હજી ઉમેરવા પડશે ક્લિયર ડન મારી વાત તમને સમજાય છે ને એકદમ સરસ રીતે ને ભાઈ મજા આવે આટલી સરસ વાતો ચાલે તો એક એક અચ્છી સી લાઈક તો બનતી હે ને એક લાઈક બન જાય પ્યારી સી લાઈક બન જાય અને સેશનને ફટાક શેર કરી દેવાનો હે ને બધા સુધી પહોંચાડવાનો છે કારણ કે આવા સેશન યુટ્યુબ પર ગુજરાતી લેંગ્વેજમાં નહીં મળશે હું તમને ગેરંટી નહીં શ્યોરિટી આપું છું હે ને હા એટલે ખાસ ખાસ શેર કરજો ને આ કદાચ કદાચ હોઈ શકે તો કોઈ પેડ વેચમાં પણ આ બધી વસ્તુ નહીં ભણાવશે ધ્યાન રાખજો હા નેક્સ્ટ પ્રશ્ન સંખ્યાને ત્રેવીસ વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે સોળ વધે છે ભાઈ એન છે એને ત્રેવીસ વડે ભાગો તો શેષ તમારી વધે છે કેટલી સોળ ઓકે તો શું કીધું છે સંખ્યાના વર્ગને ત્રેવીસ વડે ભાગવાનું છે તો એનના વર્ગને ત્રેવીસ વડે ભાગવાનું છે તો સીધું હિસાબ છે જો સંખ્યાનો વર્ગ કરશો ને તો શું કરવાનું આપણે શેષનો પણ વર્ગ કરી નાખવાનો બસો છપ્પન અને બસો છપ્પનને આપણે ત્રેવીસ વડે ભાગી નાખશું ચાલો તો ત્રેવીસ એકા ત્રેવીસ વધે કેટલા બે ઉપરથી આવે છ ત્રેવીસ એકાત્રેવીસ અને વધારાના કેટલા આવશે ત્રણ તો ત્રણ તમારો જવાબ સંખ્યાનો વર્ગ કરવાનો થાય તો તમારે શેષનો પણ વર્ગ કરી નાખવાનો વાત પૂરી તો શેષ જૂની હતી સોળ સંખ્યાનો વર્ગ થશે તો શેષનો વર્ગ થઈ જશે બસો છપ્પન બસો છપ્પન ચાલે નહીં બસો છપ્પનને ત્રેવીસ વડે ભાગો તો શેષ કેટલી વધશે તમે કહેશો સાહેબ સરસ મજાની ત્રણ વધશે હે ને ક્લિયર ચલો હવે પછીની વાત છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે તમે ખાલી સમજવાનો પ્રયત્ન કરજો કંઈક નવા જૂની આમાં થવાની છે તમે એક વખત ખાલી પ્રશ્નને વાંચો એટલે તમને આઈડિયા આવે ખરેખર મારે શું કરવાનું છે જોજો બહુ જ મસ્ત પ્રશ્ન છે આરામથી સમજવાનો પ્રયત્ન કરજો કોઈ એક સંખ્યાને અનુક્રમે અનુક્રમે ચાર અને પાંચ વડે ભાગવામાં આવે ને તો શેષ અનુક્રમે કેટલી વધે છે એક અને ચાર વધે છે હવે આ કેવા શું માગે છે સમજો હું સંખ્યાને મારે સક્સેસિવલી ભાગવાની છે બે વખત ભાગવાની છે એક કામ કરો એક એક્ઝામ્પલ લઉં બધાનું આ બાજુ ધ્યાન એક એક પેજ લઈ લઉં છું નેક્સ્ટ એડ કરું છું જોજો કન્સેપ્ટ છે બહુ સિમ્પલ છે સમજો ધારો કે કોઈ એક સંખ્યા લઈ લઈએ છે છસો વીસ બરાબર છસો વીસને ધારો કે આપણે પહેલાં અનુક્રમે છ વડે પછી પાંચ વડે અને પછી ચાર વડે ભાગીએ છીએ છસો વીસને પહેલાં છ વડે ભાગીશું પછી પાંચ વડે ભાગીશું પછી ચાર વડે અનુક્રમે ભાગવાના છે જોજો સમજજો તો આપણે શું કરી શકીએ બધાનું આ બાજુ ધ્યાન હું એકદમ સિમ્પલ રીતે અહીંયા લખું છું ડા નીચે લખવા દો કારણ કે મારે અહીંયા ઘણી બધી વસ્તુ તમને લખીને સમજાવવી પડશે જોજો અહીંયા લખવાના છસો વીસ બરાબર સૌથી પહેલાં કેટલા વડે ભાગવાની તો તમે કહેશો સાહેબ છ વડે ભાગવાની છે ચલો છસો વીસને છ વડે ભાગીએ તો અહીંયા છ એકા છ વધે કેટલા ઝીરો છ તેરી કેટલા આવશે અઢાર શેષ કેટલી વધશે તો તમે કહેશો સાહેબ છ તેરી અઢાર એટલે બે શેષ વધશે અહીંયા ભાજકની છે જો છસો વીસ ને જો પહેલા છ વડે ભાગવામાં આવે તો શેષ તમારી બે વધશે આટલી તો વાત બધાને ક્લિયર અનુક્રમે ચલો તો પહેલા છ વડે ભાગી નાખા હવે કોના વડે પાંચ વડે ભાગવાના એનો મતલબ શું સમજવાનું ખબર જે જવાબ આવશે ને હવે એને પાંચ વડે ભાગવાના અનુક્રમે સક્સેસિવલી પહેલાં છ વડે ભાગો પછી જે જવાબ આવે એને પાંચ વડે ભાગો અને પછી જે જવાબ આવે એને ચાર વડે ભાગો સમજ્યા હા તો હવે આને જો હું પાંચ વડે ભાગીશ તો કેટલા થશે વીસ પંચાસો તો અહીંયા પણ શેષ ત્રણ વધશે પછી આને ચાર વડે ભાગવાના છે તો ચાર વડે ભાગીએ તો પાંચ ચોગવીસ અને શેષ વધશે ઝીરો આવું પ્રશ્નમાં કેવા માંગે છે સમજો ડન કે છસો વીસને છ વડે અનુક્રમે છ વડે પાંચ વડે અને ચાર વડે ભાગવામાં આવે તો અનુક્રમે શેષ કેટલી વધે તો તમારો જવાબ આવશે સાહેબ બે વધશે ત્રણ વધશે ને ઝીરો વધશે આટલી વાત ક્લિયર બધાને ડન છે બસ આ સૌથી અગત્યનો પોઈન્ટ છે પહેલાં તો આનો મતલબ સમજો કે અનુક્રમે ભાગવાનો મતલબ આવો થાય હવે જો તમે આ સંખ્યા છસો વીસ સુધી જો તમારે પહોંચવું હોય ને તો તમે કેવી રીતે પહોંચી શકો ખબર નીચેથી શરૂઆત કરવી પડે કેવી રીતે જોજો સમજજો કેવી રીતે શરૂઆત કરવાની બહુ સમજવાનો પ્રયત્ન કરજો ઘણું સરળ છે છસો વીસ પરથી તમે અહીંયા આવ્યા તો અહીંયાથી છસો વીસ પર કેમ જવાય તો પહેલાં શું કરવાનું પાંચ ચોક વીસ અને વીસમાં આ શેષ ઉમેરવાની તો પાંચ ચોક વીસ વધતા ઝીરો થશે કેટલા વીસ તો આ તમારા વીસ જો હવે આ વીસ ને તો વીસ પંચા કેટલા સો અને સોમાં આ ત્રણ ઉમેરો એટલે એકસો ને ત્રણ પછી એકસો ત્રણના છ ગણા એટલે છસો અઢાર છસો અઢારમાં બે ઉમેરો એટલે છસો ને વીસ શું તમને મારી વાત સમજાય છે આ આવું કહેવા માંગે છે ડન ચલો આ વસ્તુ જો તમને સમજાઈ જશે તો આ છે તમારા ક્રમિક ભાગા આને કહેવાય ક્રમિક ભાજક અને આ થશે તમારી ક્રમિક શેષ તો આપણા આગળના દાખલામાં કેવું કીધું છે હવે સમજો કે કોઈ એક સંખ્યાને અનુક્રમે ચાર અને પાંચ વડે ભાગવામાં આવે છે ને તો શેષ અનુક્રમે એક અને ચાર વધે છે સમજો અનુક્રમે સમજો બહુ મસ્ત પ્રશ્ન છે હે ને એટલો સરળ નથી પણ હું બહુ જ ઇઝી બનાવવાનો પ્રયત્ન કરું છું ચલો હવે પહેલાં કોના વડે ભાગવાની છે પહેલાં ચાર વડે ભાગવાની ચાર અહીંયા લખો પાંચ અહીંયા લખો પછી શેષ કેટલી વધે છે અહીંયા એક વધે છે ને અહીંયા ચાર વધે છે હવે લોચો ક્યાં છે તો લોચો એવો છે કે આપણી પાસે અહીંયા સંખ્યા નથી ને એ આપણે શોધવાની તો કેવી રીતે શોધવાની તો હવે હું તમને શીખવાડું છું બધાનું આ બાજુ ધ્યાન હવે જો અહીંયા તમે શું કરો સૌથી નીચે જ્યાં હોય ને એ સંખ્યા શોધવા માટે કાં તો તમે અહીંયા ઝીરો મૂકી દો પણ ઝીરો મૂકવામાં ઘણા બાળ બાળકોને શું મજા નથી આવતી તો જો તમારે થોડી ફિલિંગ લઈને મૂકવું હોય તો એક લઈ લે અહીંયા એક મૂકી દેવાનું આ એક આપણે અહીંયા મૂકી દી દીધો બરાબર જે અહીંયા આ આવેલો ને વીસ આ પાંચ આવેલો ને ત્યાં આપણે એક વસ્તુ શું છે એકડો મૂકી દીધો સમજવાનો પ્રયત્ન કરજો અહીંયા છે ને મેં એકડો મૂકી દીધો ચલો હવે આ આ મારી પાસે જો મને એવું ખબર છે કે આ કોઈ એક સંખ્યા છે આ સંખ્યાને હું પાંચ વડે ભાગું છું ને તો મારું ભાગફળ એક વધે છે અને શેષ ચાર વધે છે તો એનો મતલબ સંખ્યા કઈ હશે તો જોતા ખબર પડે મારી સંખ્યા હશે પાંચ એકા પાંચ અને પાંચમાં ચાર ઉમેર્યું છે એટલે અહીંયા નવ હશે શું તમને મારી વાત સમજાય છે હું શું કહેવા માગું છું એક વખત પાછું રિપીટ કરું છું જોજો હે ને બેગ જઈએ પાછું જો ખરેખર આ વીસ ક્યાંથી આવ્યા આ વીસ ખરેખર આયા ક્યાંથી નીચેથી સ્ટાર્ટ કરો તો આ બંનેનો ગુણાકાર છે પાંચ ચોક વીસ વીસ વત્તા ઝીરો કરો તો વીસ આવે સમજ્યા આ એકસો ત્રણ ક્યાંથી આવે તો એકસો ત્રણનો મતલબ જો આ બંનેનો ગુણાકાર વત્તા ત્રણ તો વીસ પંચાસો સો વત્તા ત્રણ એકસો ત્રણ બસ એ જ વસ્તુ હું સમજાવું છું તમે કહેશો સાહેબ એક તમે ક્યાંથી લાયા તો એક છે ને મેં સંખ્યાને બનાવવા માટે આ ધારી લીધા છે હે ને આ ધારી લીધા છે ધ્યાન રાખજો ઘણા ધીરો ઝીરો ધારીને કરે ને તોય ચાલે તો ઝીરો ધારો તો ઝીરો ગુણ્યા પાંચ ઝીરો અને ઝીરોમાં ચાર ઉમેરશો તો અહીંયા ચાર લખો તો પણ ચાલે એનાથી જવાબમાં ફરક નહીં પડશે હવે તો હવે આ સંખ્યા જો આના પરથી હું આ લાવું હવે એના પરથી આ લાવવાના કેમ તો નવ ચોક છત્રીસ છત્રીસમાં એક ઉમેરી દો એટલે સાડત્રીસ ચલો પહેલા આટલી વાત સમજાઈ ગઈ એટલે મારી નાનામાં નાની સંખ્યા કઈ હશે ખબર સાડત્રીસ હશે હવે એવું નથી એક લઈને કરો તમારી ઈચ્છા થઈ તમે બે ત્રણ ચાર પાંચ જે લઈને મૂકો ને ચાલે પણ આપણે જનરલી ખાતો ઝીરો અથવા તો એક ધારીને કરશું હવે શું કરવાનું આ જ સંખ્યાને અનુક્રમે પાંચ અને ચાર વડે પહેલાં ચાર અને પાંચ વડે ભાગતા હતા હવે ઊંધું પાંચ અને ચાર વડે ભાગવાનું છે તો શું કીધું છે શેષ અનુક્રમે કેટલી વધશે વાહ જોઈ લેજો બહુ ઈઝી છે હવે ઊંધું કરવાનું છે કેટલા વડે પહેલા ચાર પાંચ વડે ભાગતા હતા હવે પાંચ અને ચાર વડે ભાગવાનું છે સમજો સંખ્યા આપણી કેટલી છે સાડત્રીસ ચલો ચાલુ કરો ફટાફટ બોલો સાત પંચા સાત પંચા પાંત્રીસ વધે કેટલા બે હવે સાત ને ચાર વડે ભાગવાના તો ચાર એકા ચાર અને વધે કેટલા ત્રણ તો શેષ અનુક્રમે કેટલી વધશે બે અને ત્રણ છે છે ઓપ્શન સી એક્ને આ તમારી જમણી બાજુમાં જે છે છે ધ્યાન રાખજો આ શેષ આ તમારો ભાજક બસ આ એક ગોઠવણી કરો આ રીતે એટલે તમને ક્યારેય ભૂલ ન પડે આ તમારી શેષ આ તમારો ભાજક ઓકે ક્લિયર ડન ચલો એક જો ભાઈ એક ઝડપ ઉપર હું ભણાવું છું અને સમજાવું છું એનું કારણ નહીંતર પછી આ ટોપિક પચશે નહીં અને તમે જાણો છો કે એક્ઝામ બહુ નજીક છે પછી હું હજી વધારે સમય લઈને જો આને ભણાવવાનો પ્રયત્ન કરીશ ને તો પછી ભેગું નહીં થશે હે ને એટલે એટલીસ્ટ સેશન બે વખત જોવો પડશે બધા માટે નથી એ પણ કહી દઉં છું એ બાળકો માટે જે માર્ક્સ એક પણ ગુમાવવા નથી માંગતા કે સાહેબ એક વખત સમજી લઈએ ને જો બેસી જાય ને તો ઘણું ઈઝી છે મગજમાં જીવનમાં કંઈ યાદ નહીં રાખવું પડશે એવો ટોપિક છે આ હે ને ચલો આટલી વાત બધાને સમજાઈ ગઈ છે આવા મેં બે ત્રણ દાખલા લીધા છે એટલે બહુ ટેન્શન નહીં લેતા જો હવે કીધું છે એક સંખ્યાને ચાર વડે પાંચ વડે અને સાત વડે ભાગવામાં આવે ને તો શેષ અનુક્રમે બે ત્રણ અને ચાર વધે છે ચાલો જો તો પહેલાં હું સંખ્યા મેળવીશ બધાનું આ બાજુ ધ્યાન મસ્ત પ્રેક્ટિકલ પ્રશ્ન છે કેટલા વડે ભાગવાનું છે એક વખત ચાર વડે એક વખત પાંચ વડે એક વખત સાત વડે ભાગવાનું છે શેષ કેટલી વધે અનુક્રમે એક વધે છે સોરી એક નહીં બે વધે છે ત્રણ વધે છે અને ચાર વધે છે આવું જ છે ને હા તો પહેલાં તો સંખ્યા શોધીએ તો તમે ધારો તો ઝીરો લઈને કરી શકો અથવા તો એક લઈને કરી શકો આપણે એક લઈએ સાત એકા સાત સાતમાં ચાર ઉમેરો અગિયાર અગિયાર પંચા પંચાવન પંચાવનમાં ત્રણ ઉમેરો અઠ્ઠાવન અઠ્ઠાવન ગુણ્યા ચાર છ ચોક ચોવીસ ચોવીસમાંથી આઠ જશે એટલે બસો ને બત્રીસો બત્રીસ માં બે ઉમેરશો તો બસો ને ચોત્રીસ ચાલશે બોલો ચાલશે આ મેં શું કર્યું તમે કહેશો હા સાહેબ એકદમ ક્લિયર છે આટલું તો એટલે મારી નાનામાં નાની સંખ્યા કઈ હશે બસો ને ચોત્રીસ હશે હવે મારે શું કરવાનું છે આ સંખ્યાને અનુક્રમે સાત પાંચ અને ચાર વડે ભાગવાની છે ચલો તો સ્ટાર્ટ કરીએ સેમ પ્રોસેસ હવે બસો ચોત્રીસ તમને મળી ગઈ છે ને તો બસ બસો ચોત્રીસને પહેલાં કોના વડે ફટાફટ ભાગો સૌથી પહેલાં સાત વડે ભાગીશું બધાનું આ બાજુ ધ્યાન ચલો તો સાત તેરી એકવીસ વધશે કેટલા એકવીસ ને તો એકવીસ એટલે બે અને ચાર તો પાછા સાત તેરી એકવીસ તો શેષ વધશે ત્રણ ક્લિયર ચલો તો શેષ ત્રણ વધશે તો જો ત્રણવાળા તો બે ઓપ્શન છે ઊભા રો હવે પાંચ ચલો પાંચ વડે ભાગીએ તો છ પંચાત્રીસ તો હજી શેષ વધશે ત્રણ હવે કોના વડે ચાર વડે તો ચાર એકા ચાર ચાર એકા ચાર અને શેષ વધશે બે તો અનુક્રમે શેષ કેટલી વધશે ત્રણ ત્રણ અને બે ફાઇનલ આન્સર કયો આવશે ઓપ્શન ડી છે ને બહુ મસ્ત છે સમજી લેજો જે બાળકો ઇવન જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી કરતા હશે ને એટલા લેવલની વસ્તુઓ હું સમજાવી દઉં છું બરાબર ઓકે ડન મજા આવી ગઈ નેક્સ્ટ સમજજો શું કે છે કોઈ એક સંખ્યાને અનુક્રમે હજી એક દાખલો જેને નથી સમજાયો લાસ્ટ ચાન્સ ચાર પાંચ અને છ વડે ભાગવાથી ભાગવાથી ક નહીં આવશે શેષ અનુક્રમે બે એક અને એક મળે છે જો ભાજકનો ક્રમ બદલી નાખવામાં જો ભાજકનો ક્રમ બદલી નાખવામાં આવે તો શેષ અનુક્રમે કેટલી વધશે વાહ મસ્ત દાખલો છે સેમ રીત હે ને ડરવાની બિલકુલ જરૂર નથી ભઈ ડર કે આગે જીત હે ચલો અહીંયા મૂકો ચાર અહીંયા મૂકો પાંચ અહીંયા મૂકો છ શેષ કેટલી વધે છે બે એક એક શું કરીએ એકડો ધારીને શરૂઆત કરીએ અહીંયા એક છ એકાદ છ ને એક સાત સાત પંચા પાંત્રીસને એક છત્રીસ છત્રીસ ગુણ્યા ચાર એકસો ચુમ્માલીસ ને એકસો ચુમ્માલીસમાં બે ઉમેરશો એટલે એકસો ને થોડી ગણતરી હું મારા લેવલ પર ફટાફટ કરું છું હે ને તમે ન સમજાય તો શાંતિથી તમારા લેવલ પર પેન ઉચકીને ગણતરી કરજો બાકી ટેન્શન બિલકુલ નહીં લેતા ઓકે ચલો સરસ તો કેટલા થયા જો છત્રીસ ચોક એકસો ચુમ્માલીસમાં બે ઉમેરો એકસો ને છેતાલીસ હવે શું કરવાનું ખબર ભાજકનો ક્રમ બદલી નાખવાનો છે એટલે જો મારી સંખ્યા એકસો છેતાલીસ લઈને આપણે શરૂઆત કરીશું ભાજકનો ક્રમ બદલી નાખવાનો મતલબ શું કરીશું તમે સમજ્યા જે ચાર પાંચ છ વડે ગૂણતા હતા ને ભાગ ભાગતા હતા ને એના બદલે પહેલાં છ વડે પછી પાંચ વડે ને પછી ચાર વડે ચાલો છ વડે ભાગીએ છ દુ બાર વધશે કેટલા બે અને છ છ ચોક ચોવીસ તો વધે શેષ બે પાંચ વડે ભાગો તો પાંચ ચોક વીસ શેષ વધશે તમારી કેટલી ચાર ચાર વડે ભાગો તો ચાર એકાદ ચાર અને શેષ વધશે ઝીરો તો અનુક્રમે શેષ કેટલી વધશે બે ચાર અને ઝીરો છે એક્ઝેટ છે ઓપ્શન ડી બસ આ જ હશે ફટાફટ બોલો ક્લિયર છે ડન છે તો આશા રાખું રાખું છું કે તમને મારી વાત આ બહુ જ હવે સરસ રીતે સમજાઈ હશે ત્રણ ત્રણ ચાર ચાર દાખલા એક સાથે ગણી નાખ્યા હવે તો આવડવું જ જોઈએ હે ને ચલો આવી છે આવો જ એક હજી સરસ મજાનો પ્રશ્ન છે જો જો સમજતા જજો હે ને દાખલાઓ તો હજી ઘણા બધા બાકી છે ઓકે 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 ચલો સમજતા જજો હે ને મજા આવશે આ બધું તમને દેખાય છે પણ બધું બહુ ઈઝી છે જો ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસને સો ઓગણત્રીસની સો ગાત છે એને કેટલા વડે ભાગવાની ખબર ત્રીસ વડે ભાગવાની તો શેષ કેટલી વધે હવે પ્રેક્ટિકલી વિચારો તમે તો બહુ મસ્ત પ્રશ્ન છે હું તમને ડાયરેક્ટ તો શીખવાડી દઈશ પણ ખરેખર શું થાય છે એ સમજો ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ કેટલી વાર આવે ખબર સો વાર આવે સો વાર આવે તમે કહેશો સાહેબ હા હવે આને તમારે ત્રીસ વડે ભાગવાનું છે સમજો થોડું પ્રેક્ટિકલી તો હું શું કરીશ તો થોડીવાર વાર પહેલાં મેં તમને શીખવાડ્યું બધાને ત્રીસ વડે ભાગતું જવાનું તો ઓગણત્રીસ ને ત્રીસ વડે ભાગો તો શેષ કેટલી વધે ઓછા એક વધે બોલો સેમ આને ભાગો તો ઓછા એક વધે સેમ આને ભાગો તો ઓછા એક વધે કંઈ મારી વાત સમજાય છે તો એનો મતલબ આને ભાગો તો ઓછા એક અહીંયાય વધે તો આ બધા ઓછા એકનો ગુણાકાર થશે આપણે ઋણ શેષ પકડીને ચાલીએ છીએ બાકી ઓગણત્રીસ ને ત્રીસ વડે ભાગો તો શેષ ઓગણત્રીસ વધે પણ બધે ઓગણત્રીસ ઓગણત્રીસ લખવા જશું તો ગાંડા થઈ જશું સો વખત સરવાળો ગુણાકાર કરવાનો છે ન થાય અહીંયા ઓગણત્રીસનો વર્ગ નથી થતો ક્યાંથી કરવાનો હે ને તો ઋણગાત તો આવી ઓછા એકની કેટલી ઋણગાત આવશે ખબર ઓછા એકની ઋણગાત કેટલી આવશે તો સો વખત આવશે અને ઓછા એકની ઋણગાત તો કોઈ પણ ઋણ સંખ્યાની બેકી ગાત આવે તો જવાબ કેટલો આવશે એક તો એનો મતલબ એવો થયો કે ઓગણત્રીસની સો ગાતને જો ત્રીસ વડે ભાગવામાં આવે ને તો સરસ મજાનો મારો જવાબ આવશે શેષ એક વધશે ક્લિયર હવે જો હું તમને શીખવાડું હવે તમને પ્રેક્ટિકલી ખરેખર આજે જીવનમાં સમજાયો છે તમે જોશો તો ઘણી બધી બુકની અંદર ઇવન સોલ્યુશન જોશો ને તો આનું સોલ્યુશન આના ઉપરથી ડાયરેક્ટ આવું લખીને આપી દે મેં તમને આજે પ્રૂ કરીને આપી દીધું કે સાહેબ આવું શા માટે લખવામાં આવે છે એનું કારણ સમજો દરેક વસ્તુની પાછળ બેસિક્સ છે કોઈ ટ્રિક્સ નથી ગામ કહી દેશે આ ટ્રીક છે યાદ રાખી લે વાત પૂરી ના રીઝન તમને ખબર હોવી જોઈએ આવું છે હે ને અને એટલે હવે આપણે શું કરશું તો આ જ પછી આ રીતનો કોઈ પણ દાખલો આવે એક્ઝામમાં તો તમારે શું કરવાનું જો સમજો આ ઓગણત્રીસ છે ને તો ઓગણત્રીસને હું શું લખી શકું ખબર ત્રીસ ઓછા એક લખી શકું એ આખાની સો ગાત લખાય અને છેદમાં કેટલા લખાય ત્રીસ લખાય તો જો ત્રીસ તો ત્રીસ વડે ભાગી શકાશે તો તમારે શું વધવાનું ખાલી જે વધારાના વધે ને ઓછા એક બસ એની સીધી સોગાત કરી નાખવાની એટલે સીધો જવાબ તમારે કંઈ કરવાની જરૂર નથી હવે આવું બધું લખવાની જઈએ એનું કારણ તમે સમજો આવું બધું લખવા જશું તો તો કેટલો સમય જશે મારી વાત સમજાય છે એટલે તમારે શું કરવાનું ઓગણત્રીસને શું લખી શકાય ત્રીસ ઓછા એક લખી શકાય તો ત્રીસ તો ત્રીસ વડે ભાગી શકાશે તો દરેક વખતે ઓછા એક વધશે તો ઓછા એકની કેટલી ઘાત સો ઘાત સીધો જવાબ એક આઈ હોપ આશા રાખું છું તમને મારી વાત બહુ સરસ રીતે સમજાય છે સેમ દાખલો જોજો સેમ દાખલો કેટલી ઘાત તેરની સુડતાલીસ ઘાત છે કેટલા વડે ભાગવાના ચૌદ વડે ભાગવાના તો શું કરાય તો તેરને ચૌદ ઓછા એક લખાય તમે કેશો સાહેબ હા એની કેટલી ઘાત થાય સુડતાલીસ ગાત થાય કેટલા વડે ભાગવાના ચૌદ વડે તો ચૌદને તો ચૌદ વડે ભાગી જ શકાશે તો ઓછા એકની કેટલી ગાત ઓછા એકની સુડતાલીસ ગાત ચલો હવે કોઈ પણ ઋણ સંખ્યાની એકી ગાત આવે તો જવાબ કેટલો આવે ઓછા એક આવે તો શેષ મારી કેટલી આવશે ઓછા એક આવશે પણ તમને ખબર છે ઓછા એક ચાલે કરવું પડે આમાં ચૌદ ઉમેરી દેવાના તો સાચો જવાબ કેટલો આવશે એકદમ ક્લાસિક પ્રશ્ન છે ઓપ્શન ડી ક્લિયર આગલામાં કેવું હતું ઋણ સંખ્યાની બેકી ગાત હતી તો જવાબ ધન આવતો હતો પણ આમાં ઋણ સંખ્યાની એકી ગાત છે એટલે જવાબ કેવો આવશે ઋણ આવશે ને તો ઋણને ધનમાં ફેરવવા માટે ઘણી વખત શીખવાડી દીધું ચલો હજી એક પ્રશ્ન બેની સુડતાલીસ ઘાત કેટલા વડે ભાગવાનું ત્રણ વડે તો બેને શું લખાય ત્રણ ઓછા એક લખાય તમે કહેશો સાહેબ હા એ આખાની સુડતાલીસ ઘાત અને છેદમાં કેટલા આવશે ત્રણ હવે શું થશે તો ત્રણ તો ત્રણ વડે જશે તો વધશે કેટલા તો ઓછા એકની સુડતાલીસ ઘાત અને ઋણ સંખ્યાની ઋણ સંખ્યાની એકી ગાત આવે તો જવાબ આવશે ઓછા એક પણ ઓછા એક ચાલે નહીં એને શું કરવાનું ધન ગાતમાં ફેરવવા સોરી ધન ધનશેષમાં ફેરવવા માટે ત્રણ ઉમેરી દેવાના તો સાચો જવાબ કેટલો આવશે બે આવશે હવે તો આ બધા દાખલા છે ને એસે હિ આપ મક્ખનગી તરફ ઉડાતે જાઓ કે એટલા સરળ દાખલાઓ છે ને એક્ઝામમાં આ લેવલ તમે એક્સપેક્ટ કરીને ચાલજો આ લેવલના પ્રશ્ન બની શકે એમાં કંઈ મોટી વાત નથી ઓકે ચલો સરસ વેરી ગુડ બધાને મારી વાત સમજાઈ ગઈ લેજો એક હજી પ્રશ્ન ચલો લેજો ફટાફટ થોડો હજી લગભગ અડધો એક કલાક એવું લાગે છે લાગશે પણ પતી જશે બસ જો શું કહે છે મસ્ત દાખલો છે સત્તરની એકવીસ ગાત છે વત્તા કેટલા છે ખબર ત્રેવીસની કેટલી ગાથ છે એકવીસ ગાત છે આને નીચેનામાંથી કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય બધાનું આ બાજુ ધ્યાન જોજો હવે આની પાછળ બહુ સિમ્પલ રીઝન છે એક લોજિક સમજો જોજો એની એન ગાથ વત્તા બીની એન ગાથ આવું ગમે ત્યારે એક્ઝામમાં આપે બરાબર તો આને તમે લોકો શું કરી શકો એ વત્તા બી વડે ભાગી શકો ક્યારે જ્યારે એન કેવો હોય એકી હોય જો એન કેવો હોય એકી હોય ને તો શું થાય તો એની એન ગાત વત્તા બીની એન ગાતને હંમેશા એ વત્તા બી વડે ભાગી શકાશે હંમેશા એનું કારણ તમે સમજો ધારો કે હું લખું છું એકી ગાત લખો એની એન ગાત વત્તા એન એનની જગ્યાએ ગમે તે એકી સંખ્યા મૂકો ધારો કે એનો ઘન વધતા બીનો ઘન મૂકો તો એનો ઘન વત્તા શું થાય એ વત્તા બી યાદ કરો આવું થાય એનો વર્ગ ઓછા એ બી વધતા બીનો વર્ગ થાય જો સમજ્યા ધારો કે એ એક એક ગાત મૂકો તો એ વત્તા બી બરાબર શું થાય એ વત્તા બી થાય એટલે એકી ગાતમાં કોઈ પણ હશે એની પાંચ વત્તા બીની પાંચ તો આનો હંમેશા એક અવયવ કોણ હશે એ વત્તા બી છે ને આનો હંમેશા એક અવયવ હશે એટલે જો એન એકી હોય ને તો એની એનગાત વત્તા બીની એનગાતને હંમેશા કોના વડે એ વત્તા બી વડે ભાગી શકાશે હંમેશા એ વત્તા બી વડે ભાગી શકાશે કારણ કે એન જો એકી હશે ને તો એ વત્તા બી છે ને એક અવયવ હશે હંમેશા એક અવયવ હશે એટલે કે તમે શું કરી શકશો આપેલી સંખ્યાને એ વત્તા બી વડે બિંદાસ ભાગી શકશો તો અહીંયા જો શું છે તમારી સામે આ પ્રૂફ આપું છું હે ને તો અહીંયા જો આ છે ને એ અને બી છે એ અને બી છે એ વત્તા બી છે હવે એની ઉપર એનગાજ છે હા બંને કેવી છે બંને એકી છે અને વચ્ચે વત્તા છે તો એનો મતલબ આનો એક અવયવ કોણ હશે સત્તર વત્તા ત્રેવીસ વડે આને ભાગી શકાય અને સત્તર વત્તા ત્રેવીસનો મતલબ આને તમે ચાલીસ વડે બિંદાસ ભાગી શકશો આને હંમેશા તો કોને તો નીચેનામાંથી કઈ સંખ્યા વડે ભાગી શકાય તો ચાલીસ વડે હવે જે સંખ્યાને વડે ભાગી શકશો વીસ વડે પણ ભાગી શકશો અને ચાલીસ વડે પણ ભાગી શકશો એટલે સાચો જવાબ કયો આવશે ખબર આપેલા બધા જ થોડું બીજ ગણિતનો ઉપયોગ કરવો પડશે થોડું બીજ ગણિત વાપરવું પડશે હે ને એક લેવલનો દાખલો છે એટલો સરળ નથી તમે વિચારો છો એટલું ઇઝી પણ નથી ક્લિયર છે મારી વાત તમને સમજાય છે બસ આ એક નાનકડી વાત મારે અહીંયા તમને સમજાવી છે કે એની એનગાત વધતા બીની એનગાત છે જો એમાં એન એકી હોય તો આવું થાય તમે કહો સાહેબ બે કી હોય તો તો બે કી હોય તો એનો વર્ગ વધતાં બીના વર્ગનું કંઈ ન થાય એટલે બેકીનો પ્રશ્ન એક્ઝામમાં પૂછશે જ નહીં પૂછશે તો એકી પરત પૂછશે वच्चे वत्ता हुई तो, ओके? चलो डन। आवाज़ मारी तो समझाई गई नेक्स्ट सेम प्रश्न आयो जो, अबे वच्चे ओछा आई वो, any एन गात, ओछा बी नी एन गात, जो एन के वो हुई, जो एन के वो हुई, एक ही हुई तो, तो क्या हुआ था सही A ओछा B, हमेशा એક અવયવ હશે ધ્યાન રાખજો હંમેશા એક અવયવ હશે એટલે કે તમે શું કરી શકશો ખબર આપેલી સંખ્યા છે ને એને હંમેશા એ ઓછા બી વડે ભાગી શકશો હંમેશા એનું કારણ પ્રેક્ટિકલી સમજો ધારો કે એન બરાબર આપણે એક લઈને ચાલીએ હે ને એટલે એ ઓછા બી બંનેની એક એક ગાત લખો એટલે કે એ ઓછા બી થાય જોજો ધારો કે ત્રણ ગાત લખો એની ત્રણ ગાત ઓછા બીની ત્રણ ગાત તો શું લખાય તો એ ઓછા બી પહેલા કાઉન્સમાં બીજા કાઉસમાં એનો વર્ગ વધતા એ બી વધતા બીનો વર્ગ સમજો ધારો કે એની પાંચ ગાત ઓછા બીની પાંચ ગાત આ તો મને નથી આવડતું પણ ધારો કે પહેલામાં એ ઓછા બી આવશે અને જે પણ આવે તે તો તમે જોઈ શકો બધામાં એ ઓછા બી એ ઓછા બી આવશે ક્યારે જો ઘાત એકી હશે તો એકી ઘાતમાં કેવું હોય વત્તા હોય અથવા તો ઓછા હોય હંમેશા એનો એક અવયવ હશે તો આનો મતલબ શું થયો જોજો કે આપણી પાસે કેટલા છે એકસો છત્રીસ છે એની કેટલી ગાત છે છે સમજો ઓછા કેટલા છે ચાલીસની ગાત છે બંનેની કેવી ગાત છે એકી હોય તો આને હંમેશા કોના વડે ભાગી શકાય તો એ ઓછા બી વડે ભાગી શકાશે તો એ ઓછા બી કોણ થાય તો તમે કહેશો સાહેબ એકસો છત્રીસ ઓછા ચાલીસ સમજાય છે એટલે કેટલા થશે છન્નું તો તમે આને છન્નું વડે ભાગી શકશો તો પ્રશ્નમાં શું કીધું છે આપેલી સંખ્યાને નીચેનામાંથી કઈ સંખ્યા વડે ભાગી શકાય તો જેને છન્નું વડે ભાગી શકાય એને દસ વડે ન ભાગી શકાય સત્તર વડે ન ભાગી શકાય એને ચોવીસ વડે ભાગી શકાય કારણ કે છન્નુંને તમે ચોવીસ વડે બિંદાસ ભાગી શકશો બોલો ક્લિયર છે શું તમને મારી વાત સમજાય છે બસ મારે તમને આ જ વસ્તુ ડિટેલમાં સમજાવવાની છે કે આની અંદર આવવું છે બોલો ક્લિયર સરસ વસ્તુ છે તમે ખાલી આ શીખી જાઓ કે એ ઓછા બી ને એ વધતા બી એટલે વાત પૂરી ઓકે ચલો સરસ વેરી ગુડ તમને મારી વાત સરસ રીતે સમજાઈ ગઈ જો આવો જ એક દાખલો છે સમજો હવે હજી ઇન્ટરેસ્ટિંગ આવ્યો છે એની એનગાત ઓછા બી ની એનગાત સમજો એની એનગાત ઓછા બી ની એનગાત જો એન બેકી હોય કેવો હોય એન બેકી હોય તો શું થાય તો એ ઓછા બી અને એ વત્તા બી બંને વડે બંને વડે આપેલી સંખ્યાને આપેલી સંખ્યાને શું કરી શકાય ભાગી શકાય હંમેશા ધ્યાન રાખજો ક્યારે એન બેકી હોય તો પ્રેક્ટિકલી દાવ લખીએ જો એનની જગ્યાએ બે મૂકીએ તો એનો વર્ગ ઓછા બીનો વર્ગ શું થાય તો તમે જાણો છો એ ઓછા બી એ વત્તા બી થાય ખબર છે ને હા ધારો કે એની 4 ઘાત ઓછા બીની 4 ઘાત લખો તો આનો શું થાય એનો વર્ગ b બીનો વર્ગ થાય અને એનો વર્ગ ઓછા બીનો વર્ગ થાય આવું તમે ભણી ગયા અને આને પાછું સિમ્પલિફાય કરો તો આ તો એમને એમ રહેશે પણ આ એ ઓછા બી એ બી થશે એટલે તમે સમજો બંનેના આધાર અલગ અલગ હોય વચ્ચે ઓછાનું ચિહ્ન હોય અને એન કેવો હોય જો બેકી હોય ને તો એ ઓછા બી અને એ વત્તા બી એ ઓછા બી એ વત્તા બી હંમેશા એમના અવયવ હશે એટલે તમે એને બિંદાસ એના વડે ભાગી શકશો તો આપણી પાસે કોણ છે સમજો પંદરની કેટલી ઘાત છે ચોત ચોવીસ ઘાત છે ઓછા કેટલા છે ત્રણની ચોવીસ ઘાત છે સમજ્યા તો આને કોના વડે એ ઓછા બી એ ઓછા બી એટલે કે પંદર ઓછા ત્રણ અને બીજો અવયવ કોણ તો તમે કહેશો સાહેબ પંદર વત્તા ત્રણ આ બંને વડે ભાગી શકાશે તો પંદર ઓછા ત્રણ કેટલા બાર વડે પણ ભાગી શકાય અને પંદર ગુણ્યા પંદર વત્તા ત્રણ કેટલા અઢાર વડે પણ ભાગી શકાય તો હવે શું કીધું છે કે આને છત્રીસ વડે ભાગતા કેટલી શેષ વધે તો આને તમારે કેટલા વડે ભાગવાના છે છત્રીસ વડે ભાગવાના છે તો તમે જાણો છો કે આની અંદર કોણ આવશે તો આના અવયવ બાર અને અઢાર હશે તો તમે ખાલી આને છત્રીસ વડે ભાગી લો ને વાત પૂરી તો આ તો જો છત્રીસ વડે આને બિંદાસ ભાગી શકાય છે અઢાર વડે જશે તો અઢાર દુ છત્રીસ અને બે વડે જશે તો છ તો એનો મતલબ જો આપેલી સંખ્યાને છત્રીસ વડે ભાગવામાં આવે ને તો શેષ કેટલી વધશે તો તમારી શેષ વધશે ઝીરો કારણ કારણ કે આપેલી સંખ્યાને તો છત્રીસ વડે નિશેષ ભાગી શકાય છે એનું કારણ તો આની અંદર આના જ્યારે તમે આનું સાદુરૂપ આપશો આનો જવાબ શોધશો ને તો આના જવાબને હંમેશા તમે બાર અને અઢાર બાર વડે પણ અને અઢાર વડે બંનેના ગુણાકાર વડે હંમેશા ભાગી શકશો અને બાર ગુણ્યા અઢાર એટલે બસો ને સોળ સમજાય છે હા એટલે આનો જે પણ જવાબ આવશે ને એને તમે હંમેશા બસો સોળ વડે ભાગી શકશો અને જેને બસો સોળ વડે ભાગી શકાય એને છત્રીસ વડે તો ભાગી જ શકાય ને એટલે શેષ કેટલી વધે ઝીરો વધશે સમજ્યા હા આને કોના વડે ભાગી શકાય તો આને એ ઓછા બી અને એ વત્તા બી બંને વડે ભાગી શકાય તો આને તમે કોના વડે ભાગી શકો એ ઓછા બી એટલે બાર અને એ વત્તા બી એટલે અઢાર એટલે બાર અને અઢાર બંને વડે ભાગી શકો એટલે બાર ગુણ્યા અઢાર કેટલા બસો સોળ વડે ભાગી શકાય અને જેને બસ્સો સોળ વડે ભાગી શકાય પાક્કું છે એને તમે છત્રીસ વડે ભાગી શકો કારણ કે છત્રીસ સમજાને બસો છત્રીસ છ બસો થાય એ હુના પાત કેટલો ક્લાસિક પ્રશ્ન છે બરાબર તો આ લેવલ જોજો મને નથી લાગતું આટલું લેવલ એક્ઝામમાં બનશે કોઈ શક્યતા નહીં વધશે છતાં એક લેવલ ઉપર હું તમને ભણાવું છું મજા જ આવે મને બહુ મજા આવે બધું ભણાવવાની અને ને આ જ છે ભાઈ બાકી એ બધું સરેરાશ બરેરાશ તો આખી દુનિયા ભણાઈ લે છે આ ભણાવવામાં ગટ્સ જોઈએ સરળ નથી હોતું હે ને હા ચલો આ બાજુ ધ્યાન આપો ઓગણપચાસની કેટલી ઘાત પંદર ગાત સમજો હે ને ઓછા કેટલા એક હવે એકને એકની પંદર ગાત લખો તો કંઈ વાંધો તમે કહેશો ના સાહેબ કંઈ વાંધો નથી આને કઈ સંખ્યા વડે ભાગી શકાય તો મેં થોડી વાર પહેલાં સમજાવ્યું એની એન ગાત ઓછા બીની એન ગાત એન કેવા છે જો એન એકી હશે એન કેવા હશે એકી હશે તો આને તમે કોના વડે તો એ ઓછા બી વડે ભાગી શકાય હંમેશા તો આને હંમેશા તમે એ ઓછા બી વડે ભાગી શકશો તો એ ઓછા બી કેટલા થશે તો તમે કેશો સાહેબ ઓગણપચાસ માંથી એક જશે એટલે કે અડતાલીસ થશે તો આના સાદુ રૂપિયા અડતાલીસો તો અડતાલીસ ને કોના વડે ભાગી શકાય આને નહીં આને નહીં આને નહીં આઠ વડે જવાબ જેને અડતાલીસ વડે ભાગી શકાય એને આઠ વડે તો ભાગી જ શકાય ને હા ક્લિયર ઓકે ડન ચલો મજા આવી ગઈ તો બધાને મારી વાત બહુ જ સરસ રીતે સમજાઈ ગઈ છે ઓકે ચલો નેક્સ્ટ દાખલો હજી તમારી પાસે છે જોજો સમજજો શું કરીશું ત્રેવીસ ની અગિયાર ગાત હે ને વત્તા ચોત્રીસ ની અગિયાર ગાત સમજો એને શું કીધું છે અગિયાર વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધશે એવું તમને કીધું છે ખતરનાક છે ખતરનાક છે જોજો હવે થશે કેવું થોડી વાર પહેલાં મેં તમને એવું કીધું શું કીધું કે ઘાત એકી છે એની એન ગાત વત્તા બીની એન ગાત એન એકી છે જો એન એકી હશે તો તમે એને એ વત્તા બી વડે નિશેષ ભાગી શકશો હવે લોચો કેવો થશે તો ત્રેવીસમાં જો તમે ચોત્રીસ ઉમેરશો સમજજો હે ને ત્રેવીસમાં જો તમે ચોત્રીસ ઉમેરવાનો પ્રયત્ન કરશો તો તમારો જવાબ આવશે કેટલો

અગિયાર વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધે એવું કીધું છે તો હવે શું કરશું તો આમાં જો પહેલાં તો આ વસ્તુ તમારી ચાલશે નહીં જે તમે અત્યારે વિચારો છો ને આગળના ઘણા બધા દાખલાઓ ગણ્યા પછી મગજ આપણો આ દિશામાં ટેવાઈ ગયું છે કે આવું વિચારીએ પણ આમાં આવું ચાલશે નહીં તો આમાં શું કરવાના તો આમાં તમારે પાછું શેષ પ્રમેયને યાદ કરવાનું જો કેવી રીતે તો ત્રેવીસ ખરેખર બને કેવી રીતે તો બાવીસ વધતા એક આખાની આખાની અગિયાર ઘાત થાય હા ને ચોત્રીસ બને કેવી રીતે તો તમે કહેશો સાહેબ તેત્રીસ વધતા એક આખાની અગિયાર ઘાત થાય સમજ્યા છે અને બંનેનો સરવાળો છે હવે આ બંનેના સરવાળાને તમારે શું કરવાનું છે અગિયાર વડે ભાગવાનું છે તો થોડું વિચારો આને આખાને અગિયાર વડે ભાગીશ તો જો બાવીસને તો અગિયાર વડે ભાગી જ શકાય છે તો વધે કોણ એક અને એકની અગિયાર ઘાત એટલે શેષ એક જ વધશે સમજ્યા યસ વત્તા તેત્રીસ વત્તા એક શા માટે કર્યું હવે તમને સમજાશે તેત્રીસ એક શા માટે કર્યું કારણ કે અગિયારને ને જોઈને મારા મગજમાં વિચાર આવે કે ચોત્રીસને ને હું તેત્રીસ વત્તા એક લખી શકું મારા મગજમાં વિચાર આવે અગિયારને ને જોઈને કે ત્રેવીસને ને સાહેબ બાવીસ વત્તા એક લખી શકાય ડન તો જો તેત્રીસને ને અગિયાર વડે ભાગું તો અહીંયા તો શેષ ઝીરો વધશે તો અહીંયા વધશે એક અને એકની ગમે એટલી વાત કરો શેષ વચ્ચે એક તો સાચો જવાબ એક વત્તા એક એટલા આવશે બે આવશે ક્લિયર હવે ઘણા બાળકો પ્રશ્ન કરે કે સાહેબ એક કામ કર્યું હોત તો તમે આ સત્તાવન આવ્યા છે એને જ વડે ભાગી નાખીને શેષ બે લાવતે તો ઠીક છે જવાબ આવી જાય પણ ઘણી વખત ખોટું પડવાની શક્યતા ખરી હે ને હા બાકી તમે વિચારો છો હું પણ તમારી જોડે એગ્રી છું પણ ઘણી વખત અમુક સંખ્યા જો એવી આવી જશે તો ખોટું પડવાની શક્યતા ખરી એટલે ખોટું રિસ્ક લેવું નહીં જીવનમાં વાત સમજાય છે ક્લિયર ડન અને આ બધું શું છે આ બધું તમે ભણી ગયા ને ભાઈ થોડી વાર પહેલાં આ તો યાદ છે ને કે ભૂલી ગયા હજી તો ભણાયું હો થોડી વાર પહેલાં આઈર્યું જો ને બેની સુડતાલીસ ઘાતને ત્રણ વડે ભાગવાની તો બેની બેને શું લખાય ત્રણ ઓછા એક લખાય ત્રણને ત્રણ વડે તો ભાગી શકાય તો ઓછા એકની સુડતાલીસ ઘાત એ જ વસ્તુ તો આપણે કરીએ છીએ ઓછાની જગ્યાએ અહીંયા બધે વત્તા આવે છે વધતા એકની અગિયાર ઘાત એટલે એક વત્તા એક ને અગિયાર ઘાત એટલે એક એક અને એક બે કારણ કે સરવાળો છે વાત પૂરી જો ગુણાકાર હોય તો જવાબ ખાલી એક આવતા હે ને હા જોજો સાતની ઓગણત્રીસ ઘાત ચલો ને કેટલા છ વડે ભાગવાના છે તો એક કામ કરો સાતને શું લખાય છ વત્તા એક લખાય ઓકે આખાની કેટલી ઘાત ઓગણત્રીસ ઘાત વત્તા કેટલા ત્રણ આખાને કેટલા વડે ભાગવાના છે છ વડે ભાગવાના છે ચલો બહુ સરળ છ ને તો છ વડે ભાગી શકાશે તો એક ઓગણત્રીસ તો એક આવશે તો આને આને જો છ વડે ભાગવામાં આવે ને તો તમારી શેષ વધશે એક અને ત્રણ છ વડે ભાગો તો શેષ વધશે ત્રણ તો સાચો જવાબ કેટલો આવશે ત્રણ એક કેટલો જવાબ આવશે તમ કેશો સાહેબ ચાર જવાબ આવશે બહુ જ ક્લાસિક પ્રશ્ન છે હે ને આ એક્સ્ટ્રીમ લેવલ છે આનાથી ઉપર નહીં પૂછાશે બહુ ટેન્શન નહીં લેતા મેક્સ ટુ મેક્સ લેવલ છે ક્લિયર છે ઓકે મજા આવી ગઈ સેમ દાખલો જોજો કેટલી ઘાત ત્યાસીની કેટલી ઘાત છે સો ઘાત છે કેટલા વડે ભાગવાના અઠ્યાવીસ વડે ભાગવાના તો શેષ કેટલી વધશે હવે ત્યાંસી અને અઠ્યાવીસ ને જોતા કંઈક કનેક્શન દેખાય તો જો અઠયાવીસ ના ત્રણ ગણા ચોર્યાસી થાય તો ત્યાંસી ને હું ચોર્યાસી ઓછા એક લખું તો કોઈને પ્રશ્ન થાય તમ કેશો ના સાહેબ જેના મગજમાં આટલો નાનકડો વિચાર આવી ગયો એ પ્રશ્નને બિંદાસ ફોડી લેશે કારણ કે ચોર્યાસીને તો અઠ્યાવીસ વડે ભાગી શકાય તો શેષ કેટલી વધે તો ઓછા એકની સો ગાત અને કોઈ પણ ઋણ સંખ્યાની બેકી ગાત હોય તો જવાબ તો હંમેશા એક જ આવશે વાત પૂરી કેટના ઇઝી હો ગયા છે ને યસ મજા આવી ગઈ લેટ્સ મુ વધીએ છે ભાઈ થોડા થોડા લાઈકવાળા બટન હે ના ઉસકો થોડા પ્રેસ કરતે રહેને કા નવસો ની એકસો ઓગણચાલીસ છે કેટલા વડે ભાગવાના નવ્વાણું વડે ભાગવાના ચલો આને જોઈને કંઈક વિચાર આવે તો મને તો એક સરસ વિચાર આવે છે નવ્વાણું અને ચારસો ચોરાણું વચ્ચે કનેક્શન તો લગભગ નવ્વાણું ગુણ્યા પાંચ ચારસો ને પંચાણું થાય લગભગ પાંચ ગણા તો આ તો શું છે તો ખરેખર જોઈએ તો આ ચારસો પંચાણું ઓછા એક છે જો અને એની કેટલી ઘાત છે એકસો ને ઓગણ ચાલીસ ગાત છે સમજો ને કોના વડે ભાગવાના નવ્વાણું છે તો શેષ વધશે કેટલી એકસો ને ઓગણચાલીસ ચાલીસ અને કોઈ પણ ઋણ સંખ્યાની એકી ઘાત હોય તો જવાબ ઓછા એક આવે પણ શેષ ઓછા એક તો ચાલે નહીં તો એને વત્તામાં ફેરવવા શું કરવું પડે ઉમેરવાના કેટલા ભાજક જેટલા તો નવ્વા જેટલા તો ઓછા એકમાં નવ્વાણું એકદમ ક્લાસિક મજા આવી ગઈ બધાને મારી વાત સરસ રીતે સમજાઈ ગઈ છે સેમ પ્રશ્ન છે જોજો પાસઠ ની ઉપર બસ એન્ડ ઉપર ચાલીએ છે પતિજ્યું બીજું આમાં કંઈ કરવાનું નથી સોળ વડે ભાગવાના કેટલી શેષ વધે પાસઠ અને સોળની સકલને જોઈને ખબર પડે કે સાહેબ પાસઠ ને ચોસઠ વધતા એક લખું તો તમને કંઈ પ્રશ્ન છે મેં કીધું ના સાહેબ મને હેનો પ્રશ્ન મને કંઈ પ્રશ્ન નથી ચલો તો શું થાય તો ચોસઠ ને તો સોળ વડે ભાગી શકાય તો વધે કેટલા એક એકની ઉપર ચોર્યાસી ગાત કોઈ પણ સંખ્યા હોય બેકી ગાત હોય તો જવાબ એક આવશે સીધો જવાબ શેષ તમારી વચ્ચે એક બોલો ક્લિયર છે ડન છે બસ મારા હિસાબે લગભગ પૂરું આ હતી તમારી શેષ પ્રમેયની વાત શું ના આવડે તમે કયો લો આમાં બરાબર ડન એટલે બહુ જ સારો એવો પ્રયત્ન કર્યો છે જેટલું જરૂરી છે ને એના કરતાં તો આપણે તમને એક લેવલ અબો આપી દીધું ઘણું નહીં એક નહીં હું તો કહું બે લેવલ ઉપર આપી દીધું છે હે ને આટલું જ કરવાનું છે આનાથી ઉપર જવાની કોઈ જ જરૂર નથી આ તો ઘણું જ વધારે છે બરાબર ઓછું સમજાય બે વખત સેશન જોજો બે વખત વિડીયો જોજો શરૂઆતમાં થોડા લેવલ ઉપર સારું ગણિત આવડે ને પછી જ આને તમારે જોવાનું છે એટલે તમને હવે સમજાશે કે આ ટોપિક મેં તમને શરૂઆતમાં કેમ નથી ભણાવ્યો આ ટોપિક શરૂઆતમાં ભણવાનો ટોપિક નથી એક લેવલ પર ગણિત આવડે ને પછી આ ગણાય શરૂઆતમાં જ્યારે ભાગાકાર કરતાંય ન આવડતું હોય જો આ ભણાવવામાં આવે ને તો તમારો વિશ્વાસ ઉઠી જાય અમે ન એનું કારણ આ છે હે ને હવે તમે સમજો આખું ગણિત ભણી પતી ગયા પછી હું આવા ટોપિક ભણાવું ને એનું કારણ આ છે કે હવે તમારું એક લેવલ એ બનેલું છે તમે સમજી શકો બાકી ભાગાકાર આવડતું હોય શરૂઆતમાં આવ્યો ને તો ભાગાકાર કરતા ન આવડતું હોય હવે ભાગાકાર કરતા ન આવડતું હોય ને આવું જો ભણાવવામાં આવે તો કોઈ દિવસ જીવનમાં ટપ્પો જ નહીં પડે ટપ્પો પડ્યા વગર બધું બાઉન્સ જ જાય હે ને આ રીઝન છે ઓકે ચલો તો હવે વધારે સમય નથી લેતા બોલો ફટાફટ કેવો રહ્યો સેશન આજનો મજા આવી કે ન આવી મજા આવી ગઈ હોય તો મસ્ત મસ્ત પહેલાં તો એક વખત લાઈક અને શેર બને બરાબર બીજી વસ્તુ જે બાળકો પહેલી વખત ચેનલ પર આવ્યા છે બધાને નાનકડી રિક્વેસ્ટ છે કે એક વખત ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે બધા જ આવા સરસ મજાના જે સેશન તમને મળતા રહેશે એની તમને એક નોટિફિકેશન મળતી રહે બીજી સીસીઈની એક્ઝામ માટે એક સરસ મજાનો સેશન મેં રાઇટનાઉ લીધેલો છે છેલ્લી ઘડીની ટીપ્સ શું કરવું શું ન કરવું એને એક વખત જોઈ લેજો તમને આખું પ્લાનિંગ સમજાઈ જશે કે એક્ઝામમાં મારે શું કરવું બીજી વસ્તુ સેશનમાં જેટલી મજા આવી છે એના જેવી જ મજા તમને આ આપણા સરસ મજાના આખા મિશનમાં આવશે તો એક વખત આ મિશનની જરૂર મુલાકાત લેજો પ્લે લિસ્ટ બનાવેલું છે એકડે એકથી જો ગણિત શીખવાનું હોય તો એ સિક્વન્સમાં જે વિડીયો આપ્યા છે એને એક એક કરીને પકડી પકડીને જોવાની શરૂઆત કરો તમને બધું આવડી જશે મારી શ્યોરિટીની ગેરંટી છે બરાબર અને લાસ્ટમાં આ બધા જ સેશનની તમને પીડીએફ આપણી એપ્લિકેશન પર તો મળશે જ લર્નિંગ પોકેટ ડાઉનલોડ કરી લેજો રાઈટ નવ જોડે જોડે આપણી સરસ મજાની ટેલિગ્રામ ચેનલ છે કંઈ લર્નિંગ પોકેટ જીપીએસસી યસ આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો બધા સેશનની પીડીએફ મળશે ડેલી મારા જે લાઈવ લેક્ચર એપ્લિકેશન પર હોય અથવા તો ક્યાં હોય યુટ્યુબ પર હોય બધા સેશનની લિંક શેડ્યુલ બધું અહીંયા મળશે તો આપની ટેલિગ્રામ ચેનલ છે ક્યાંય જગ્યા નહીં મૂકતા એક સાથે લખજો લર્નિંગ પોકેટ લર્નિંગ પોકેટ જીપીએસસી એક સાથે લખવાનું જોઈન કરી લેજો એક વખત ખાસ બરાબર ડન અને આ બધા જ ટોપિક છે આપણી સરસ મજાની ચેનલ છે લર્નિંગ પોકેટ જીપીએસસી એક વખત સેશન કો હિટ લાઈક શેર કર દેના અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ઓકે અને બાકી જવાબદારી તમારી બને આ સેશનને મેક્સિમમ બાળકો સુધી પહોંચાડો નાનામાં નાનું બાળક જેની પાસે હે ને એટલા પૈસા નથી કે ફી ભરીને એજ્યુકેશન લઈ શકે ત્યાં સુધી પહોંચાડો આપણો મેન ઉદ્દેશ્ય આ સિરીઝ ચાલુ કરવાનો એ જ છે કે બધા બાળકોને ગણિત શીખવાડવાનું છે ને ત્યાં સુધી આપણે પહોંચવાનું છે બરાબર ઓકે ચલો તો આજ માટે આટલું જ રાખીશું થેન્ક યુ સો મચ અને લાસ્ટમાં જરૂર સેશન પતેને પછી એક વખત તમારો મોટિવેશનલ રૂપી તમારો અભિપ્રાય આપજો કેવો લાગ્યો સેશન કેવી મજા આવી એક વખત જણાવજો એટલે હજી કંઈક ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય તો હું આગળ જઈને ધ્યાન રાખીશ ઓકે થેન્ક યુ સો મચ બાય બાય ટેક કેર હેવ અ નાઇસ ડે મળીએ નેક્સ્ટ સેશનમાં પાછા ફરી વખત બાય બાય થેન્ક યુ